नमस्कार दर्शक मित्रों, माँ आशापुरा न्यूज चैनल में आपनु हार्दिक स्वागत छे। आपनी साथे हूँ छु दीप्ति दोषी। तो जो ये आजना स्थानिक समाचार। भूज शहर में मोटा भागनी बहनों आत्मनिर्भर बनी रही छे, जो ये अहवाल। मुख्यमंत्री महिला उत्कर्ष योजना शहरी अंतर्गत बैंक मार्फत महिला जूथों ने 1 लाख नु धिराण आपवामां आवे छे। 18 થી 59 वर्षनी महिलाओं ने लाभ आपवामां आवे छे। आ योजना द्वारा भूज में अनेक महिलाओं ने रोजगारी मिली छे। अनेक महिलाओं आत्मनिर्भर बनी छे। बहनों बांधणी ड्रेस सिलाई काम तेमज अन्य गृह उद्योग करी रही छे, जे एक नोंधनीय बाबत कही शकाय तेम छे। भूज नगरपालिकामां NULM शाखानी कचेरीमां बहनोने योग्य मार्गदर्शन आपीने 1 લાખની રોજગારી માટે લોન અપાય છે, જે ખૂબ જ સરળતાથી મળી જાય છે। ભૂજ શહેરના કમલાની ફળિયા હોય કે જેષ્ઠાનગર વિસ્તારની બહેનો હોય, તમામને લાભ મળી રહ્યો છે। શું કહે છે લાભાર્થી બહેનો તેમજ સંચાલકો તે સાંભળીએ। મમતા જાનવર, એમાં અમને લોન આપી છે નગરપાલિકાએ, અમને સારું છે, આ લોકડાઉનમાં મળી છે એટલે અમને આ જરૂર લોક આ મળી છે, અમને રાહત મળી છે। બધું બહેનો ને 10 ને અમે બધું કામ કરીએ છીએ। બહેનો બાંધણીનું કરીએ છીએ, પછી ફર્નિચર બહુ બહેન વેચે છે, કપડાં વેચે છે, એ બધું કામ કરીએ છીએ ને 1 લાખ રૂપિયા અમને મળી છે મહિલા મંડળ રાખીને, તો સારું છે એમ, અમને હમણાં બહુ કામ આવી ગઈ છે। મારું નામ પલેજા નસમાબેન રજાક છે, અમે કમલાની ફળિયા સખી મંડળથી બોલીએ છીએ। એમાં 10 જેનું ગ્રુપ છે, અમે આ નગરપાલિકાથી માહિતી મળી હતી, નગરપાલિકાની જો બેન છે એ અમને લોનની માહિતી આપી હતી, એ અમે 10 બહેનોને લોન મળી છે 1 લાખ રૂપિયા ગ્રામ્ય બેંક બરોડા એમાંથી લોન મળી છે અમને, અને મહિના દિવસ અંદર અમે લોન મળી જ ગઈ છે। એનો ઘણો બધો ઉપયોગ પણ સારું થયો, અમે બધે બહેનો 10 બહેનો માટે ઉપયોગ પણ સારું થયો છે, અને અમે બધે હમણાં એવું છે કે બે ત્રણ બહેનો બધે 4-5 છે, બે તો બાંધરાનું કરે છે, અમારે બે બહેનો જેમ ફરિયા ચવાણ નજમાબેન ને ખલીફા મેમુના ભાઈ એ કપડાંનું કરે છે, ને મમતાજબેન નુકસાનાબેન આ સતારાબેન સિતારાબેન આ બધા નજમાબેન એ બાંધરાનું કરે છે, બાકી હું એને ફર્નિચર ગામડા ગામડે ફર્નિચરને કાંચ વેચવા જાઉં, લઈને વેચો એટલે આપણે એમાં ફાયદો થાય, ને લોનનો પણ હપ્તો એ ચૂકવાઈ જાય, ને અમારા ઘરમાં પણ બચી અમારા રોજગારી મળી ગઈ સારી, કેમ કે એમાં ઉપયોગ પણ સારું થાય અમારો, ને એમાં આગળ વધતા અમને પણ વધારે લાભ લેવો હોય એટલે અમને વધારે હપ્તા સરળે હપ્તા ભરતા હોય તો અમને વધારે રોજગાર મળે એમ, કે એમાં લોનની માહિતી પછી એવી રીતે અમને જાણ મળી છે આ બેનનું। મારું નામ અપેક્ષા પટેલ છે અને હું ભુજ નગરપાલિકામાં NULM શહેરી આજીવિકા મિશન જે પ્રોગ્રામ ચાલે છે એમાં કામ કરી રહી છું। અમારી અત્યારે હાલે જે યોજના ચાલે છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, એના વિશે હું આપને કહીશ। આ યોજના જ્યારે ચાલુ થઈ ત્યાં 17 સપ્ટેમ્બર 2020માં, અને યોજના ચાલુ કરવાનો જે મુખ્ય ઉદ્દેશ હતો કે કોરોના મહામારીના કારણે જે બહેનો ઘરે બેઠા પોતાની જાતે પગભર થઈ શકે, તો એના માટેની જે અમે યોજના ચલાવે છે એની પ્રોસેસ તમને કહીશ। આ યોજનામાં અમે જે બહેનો અમારા નગરપાલિકામાં સીધા પોતાની રીતના આવે એ બહેનોના પણ અમે બચત ગ્રુપના ખાતા ખોલાવીએ છીએ, એના માટેની પ્રોસેસમાં પહેલું એ લોકોનો ઠરાવ ફોર્મ અમે તૈયાર કરીએ છીએ, ઠરાવ ફોર્મ પ્રમાણે યોજનાની ગાઈડલાઇન મુજબ એ લોકોના જે ડોક્યુમેન્ટ્સ આવે છે ભુજ વિસ્તારના એનું વેરિફિકેશન કરી અને બેંકમાં ખાતું ખોલાવવા માટે જઈએ છીએ, બેંકના જે નિયત નમૂનાનું ફોર્મ અને એના આધાર પુરાવા સાથે ત્યાં રજૂઆત કરી અને એ લોકોનું બેંક લોનનું એકાઉન્ટ ખોલવામાં આવે છે, જૂથનું બચત સંયુક્ત ખાતું હોય છે, અને એ ખાતું ખોલાવવા માટે 1 બહેન દીઠ 300 રૂપિયા એમ 10 બહેનોના 3000 જમા કરાવી પહેલી વખતની 1 બચત અને ખાતું ખોલવામાં આવે છે। એ ખાતું ખોલાવી ગયા પછી એ બેંક તરફથી એ લોકોને એકાઉન્ટ નંબર આપવામાં આવે, ત્યાર પછી અમે લોકો બેંકનું રેકોમેન્ડેશન ફોર્મ તૈયાર કરીને મોકલાવીએ છીએ અને એના આધારે એ લોકોને લોનની પ્રોસેસ આગળ વધીને એ લોકો એમના 1-1 સભ્યના બચત જૂથના ખાતા પણ ખોલે છે, અને એમ 10 બહેનના બચત ખાતા જે 0 બેલેન્સના વ્યક્તિગત ખાતા ખોલે છે, એના આધારે એ લોકોને એક પ્રકારનું બચત ખાતું મળી રહે છે, જેથી ભવિષ્યમાં એ લોકોને બચત કરવી હોય તો એમાં બચત પણ જમા કરી શકે, જેથી એમને ક્યારેક પણ હપ્તા ન ભરી શકે એવા સમયે બચત ખાતા કામ આવે છે। બીજું, અમે આ પ્રકારની યોજનામાં એક CRPની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે ગાઈડલાઇન મુજબ, કે જે કમ્યુનિટી રિસોર્સ પર્સન હોય છે એમને બચત જૂથ બનાવવા દીઠ ગ્રામ્ય વિસ્તાર સોરી
भुज शहरी विस्तार में एक जूथ दीठ 300 रुपया जेटलू मेहनताणु आपवामां आवे छे। एम अमारी साथे अत्यार सुधी 4 થી 5 CRP मेम्बर जोड़ायेला छे अने ए प्रमाणे अमारा 50 થી 60 ग्रुप बनेला छे। अने हाल अमारो जे टार्गेट छे प्रमाणे अमे 50% थी उपर ग्रुपोना बैंक में खाता खोलावेला छे अने टूंक समय में अमारा 20 ग्रुपनी लोन थाय एवी प्रोसेस अमे करेली छे। हाले मारुं नाम शेखा किशोर छे अने राष्ट्रीय शहरी आजीविका मिशन कार्यक्रम अंतर्गत भुज नगरपालिका में हूँ मैनेजर तरीके कामगिरी बजाऊँ छू। आप सब जाणो छो कि कोरोना वायरस COVID-19 ने कारण लोकोना धंधा रोजगार पर माठी असर पड़ी छे अने गुजरात सरकारे आ लोकोने आत्मनिर्भर बनावा 17 સપ્ટેમ્બર 2020 रोज महिला मुख्यमंत्री महिला उत्कर्ष योजना लागू करवामां आवी छे। आ योजना समग्र राज्य में एक साथ लॉन्च करवामां आवी छे। आ योजना मुख्य उद्देश्य बहनों जेमनो धंधो रोजगार ने माठी असर पड़ी छे एवा बहनों के जो पुनर्स्थापित करवा मांगता हो तो पोतानो धंधो रोजगार एमने रुपया 1 લાખની वगर व्याजवाड़ी लोन बैंक मार्फते आपवानी थाय छे। आ योजना अंतर्गत भुज शहरी विस्तारना जरियामत बहनों ने 10 બહેનોનો એક સમૂહ બનાવી ને એમને બેંકમાં ખાતું ખોલાવવામાં આવે છે। એમનું જૂથનું ખાતું બેંકમાં ખોલ્યા બાદ 1 માસની અંદર એ બહેનોને ધંધો રોજગાર કરવા માટે 1 લાખ રૂપિયાની વગર વ્યાજની લોન બેંક દ્વારા આપવામાં આવે છે। અત્યાર સુધી આપણે 150 જેટલા ભુજ શહેરી વિસ્તારના બહેનોના 10 બહેનોના સમૂહના ખાતા આપણે બેંકમાં ખોલાવી આપવામાં આવ્યા છે અને 25 જેટલા જૂથોને બેંક મારફતે ધિરાણ પણ આપવામાં આવ્યું છે અને આ બહેનો અત્યારે ઘરે પોતાના ધંધો રોજગાર કરી રહી છે। જૈન ગૃહ ઉદ્યોગ અહીં આપને મળી રહેશે 72 પ્રકારના બિદડાના ખાખરા, 27 પ્રકારના ભુજપુરના અથાણા, 36 પ્રકારના સરબત, 54 પ્રકારના મુખવાસ, 45 પ્રકારની જમ્બો બુક્સ। કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે। ડબલ ધમાકા ઓફર, 12 નંગ નોટબુક્સ સાથે 8 નંગ ફ્રી, 12 નંગ જમ્બો બુક્સ સાથે 6 નંગ ફ્રી, રૂપિયા 2000ની ખરીદી ઉપર આકર્ષક ભેટ, MRP પર અંદાજે 40% જેટલો ફાયદો મેળવો। શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ સંગાથે 72 પેજથી 500 પેજ સુધીની બુક રૂપિયા 220 થી રૂપિયા 1920 સુધીમાં મળી રહેશે। સ્થળ સુહાગ રિંગ રોડ, ફરસાણી દુનિયાની સામે, ભુજ, કચ્છ। રસીના રજીસ્ટ્રેશન મુદ્દે હજુ પણ અસમંજસ જોવા મળી રહી છે, શું કહે છે ધારાશાસ્ત્રી અમીર અલી લોઢિયા તે સાંભળીએ। અખબારો માધ્યમથી જાણવા મળ્યું કે સેન્ટ્રલ ગવર્નમેન્ટ કહે છે કે રજીસ્ટ્રેશન જરૂર નથી, ત્યારે ગુજરાત સરકાર એમ કહે છે કે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે। એ જો રજીસ્ટ્રેશન માટે જો ફરજ પાડવામાં આવતી હોય તો ઘણા દૂર દરાજના ગ્રામ્ય વિસ્તારના લોકો રજીસ્ટ્રેશન માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એક ચક્કર લગાવે, પાછું રસી લેવા જાય તો બીજું ચક્કર લગાવે, આ રીતે સમય બરબાદ થાય અને રસીકરણ માટેની જો સરકારની યોજનાઓ છે તે યોજનામાં માણસો ઘણા બધા રસ લેતા ઓછા થઈ જશે કે ભાઈ 2 ચક્કર કાઢવા પડે અને રજીસ્ટ્રેશન જો ફરજિયાત થાય તો તેના કારણે દરેક રસી લેનારને મુશ્કેલીનો સામનો કરવો પડે એ નવી વાત છે। રદ થવી જોઈએ, અમે પોતે રસીકરણ કરાવ્યું છે અને આપણે નવી લાગશે કે અમે ગયા છીએ ઓન ધ સ્પોટ રસીકરણ થઈ ગયું છે અને કોઈ પણ મૂંઝવણ થયેલી નથી, પણ રજીસ્ટ્રેશન માટે વળી એક વખત ચક્કર લગાવો, વળી લાઈનમાં ઊભો, વળી બીજી વખત જાઓ ત્યારે વળી રસી લેવા માટે ત્યારે લાઈનમાં ઊભો, તો સમયની બરબાદી ઘણી બધી થવાની છે, તેના કરતાં રજીસ્ટ્રેશન જરૂરી નથી। શાંતિવન બંગલોઝ, હેમ બંગલોઝ દ્વારા આયોજિત શાંતિવન બંગલોઝ, નવા જ એલિવેશન સાથે સારી ગુણવત્તાના બંગલોઝ અને તે પણ આપના બજેટ અનુસાર। સોવારમાં 1 BHK 15,50,000 માં, 2 BHK 17,50,000 માં,
78 વારમાં 1 BHK 12 લાખમાં, 2 BHK 14 લાખમાં. આજે જ બુક કરાવો. આકર્ષક મેઇન ગેટ, મંદિર, સાર્વજનિક પ્લોટ, બાળકો માટે પ્લે એરિયા, ક્લબ હાઉસ, સીસી રોડ, ગટર, પાણીની સુવિધા સાથેના નયનરમ્ય વાતાવરણમાં બાઉન્ડ્રી પેક ટાઉનશીપ એટલે શાંતિવન બંગલોઝ. તો રાહસેની જુઓ છો? આજે જ સંપર્ક કરો, સાઇટ વિઝિટ કરો અને બનો આપના સપનાના બંગલોના માલિક. સ્થળ શાંતિવન બંગલોઝ, કેસરબાગ રોડ વિસ્તાર, માધાપર, ભુજ, કચ્છ. સંપર્ક અલ્પેશ ગોસ્વામી 9099490538. ભુજમાં કલાકારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ શહેરમાં કલાકારોને રાશન કીટ વિતરણ કરવામાં આવી રહી છે. કોરોનાની મહામારીમાં કલાકારોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે ત્યારે કલાકારોને મદદરૂપ થવા માટે રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી. આ કારણે વધાવી લેવાયું હતું. સ્ટોરી બાય રાજેશ લાડક, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. ભુજના જે નાના નાના જરૂરિયાતમંદ કલાકારો માટે આપણે એક રાઉન્ડ વિસ્તરણ જે પ્રમાણે અમારી ભુજ આર્ટિસ્ટ એસોસિએશન પાસે લિસ્ટ મળેલું એ પ્રમાણે થઈ ગયો. પણ આપના મીડિયાના માધ્યમથી હજી ઘણા બધા દાતાઓ ફોન કરીને એમ કહે છે કે ભાઈ અમે શું સેવા કરી શકીએ. તો એવા જ કાલે આપણા ભુજના માનનીય શ્રી નવીનભાઈ આવ્યા અને એમના જ એક પરિવારના સદસ્ય એમને જે નામ આપવાની ના પાડી, એમણે 98 કીટ સારામાં સારી અમને ગઈકાલે અમને અહીંયા પહોંચતી કરી. તો આજે અમે બાકીના જે હજી જરૂરિયાતમંદ કલાકારો જે રહી ગયા હતા એને આજે અમે બોલાવી ને અત્યારે કીટનું વિસ્તરણ શરૂ છે. તો ભુજ આર્ટિસ્ટ એસોસિએશનને અમે એક બધા કલાકારોએ, એમાં હું કોઈના નામ લઈશ તો અજુક તો લેખાશે, અમે 125 કલાકારો અત્યારે એક નેમ લીધી છે. બનશે ત્યાં સુધી અમારા જ પરિવારના કલાકારો ને આ 4-5 મહિના જે કપરી પરિસ્થિતિ જે આજે સામે દેખાય છે એને એમાં ક્યાંય બને ત્યાં સુધી આંચ નહીં આવે એવો અમે બધા ઓજ આર્ટિસ્ટ એસોસિએશને એક અમે સંકલ્પ લીધો છે. ગઈકાલની જ વાત કહું તો ગાંધીધામથી એક એવા વિકલાંગ કલાકાર સૂરજભાઈ, એમના 2 પગ નથી અને એમનું મકાન ભાડું 5-6 મહિનાનું ચડત થઈ ગયું હતું, એમને ખાલી કરવાની નોબત આવી ગઈ હતી. એમણે વાત કરી અમને ભુજ આર્ટિસ્ટ એસોસિએશનમાં અને ત્યાં મારા એક મિત્ર છે એમને મેં વાત કરી તો એમણે તરત જ એમનું મકાન ભાડું 13,000 રૂપિયા ભરી અને એમને 12 મહિના સુધી એમને રાશનની જવાબદારી એ સંસ્થાએ એ અમારા આર્ટિસ્ટ ભાઈ માટે લઈ લીધી. એટલે અમને ખૂબ લોકોનો સહયોગ છે અને કલાકારો આપને વાળેગડે કહેવાની કે કલાકારોએ પણ સમાજને ખૂબ ભૂતકાળમાં આપ્યું છે. એટલે હું કલાકારોને પણ નમ્ર વિનંતી કરું છું કે ભાઈ હજી પણ જે જરૂરિયાતવાળા હોય એ ખાસ કરીને અમને લિસ્ટ મોકલે તો જેટલું આપણાથી થશે આપણે એમાં તમને રાશન કે જે કાંઈ બીજી તકલીફ હશે મેડિકલની એ આપણે પૂરું પાડશું. પણ તમે સંકોચ ન કરો, કેમકે દાતાઓ જ્યારે દાન આપતા હોય છે ને ત્યારે અમારી પાસેથી આપણી પાસેથી લિસ્ટ મગાવે છે. તો તમે શા માટે એમાં તમે લિસ્ટ નથી મોકલતા? અને કલાકારો પણ સમાજને આપ્યું જ છે એટલે તમે કોઈ નાનપ ન અનુભવો. હું મારી વાત કરું ને તો મેં પોતે કાલે કીટ લીધી છે, આ સત્ય હકીકત છે. જે દુનિયાને જે લેખું હોય પણ મેં પોતે પણ મારા પરિવાર માટે કીટ લીધી છે. એમાં એનું કારણ છે કે સમાજ છે ને એક એવી વસ્તુ છે, સમાજ પાસે તમે આપો પણ અને લેવાનો પણ કલાકારોને હક છે. એટલે કોઈ એમાં નાનપ ન અનુભવો અને મહેરબાની કરી અને જેને જરૂરિયાત છે એ તાત્કાલિક પોતાનું લિસ્ટ અને નામો મોકલાવે એવી મારી આપના મીડિયાઓના માધ્યમથી મારી એક નમ્ર વિનંતી છે. એક કલા, હા, એ અમારા માંડવીના શરણાઈ અને ઢોલવાદક અલ્લા રખા મીર, એ તો આજે છેલ્લા 7 મહિનાથી એની બહુ કપરી પરિસ્થિતિ અને અમે ભુજ આર્ટિસ્ટ એસોસિએશને બધા કલાકારોએ 500, 1,000, 5,000 જેવી રકમ એકત્રિત કરી અને જુજ કલાકારોમાંથી જ અને એને આજે 6 મહિના સુધીનું 20,000 રૂપિયાનું રાશન અમે પરમ દિવસે એમના પરિવારને માંડવી અમે અહીંયાથી બધા કલાકારો ભુજ આર્ટિસ્ટ એસોસિએશનના એને આપવા ગયેલ. હું કમલ જોશી અને આપ સૌ જાણીએ છીએ આપણે સૌ કે કોરોનાની એક વ્યાપક અસર સમગ્ર વિશ્વ પર પડી છે તો કલા જગત પર પણ એની બહુ મોટી અને ઊંડી અસર પડી છે. સાયલેન્ટલી અદ્રશ્ય રીતે પણ એક કે બીજા કારણોસર છેલ્લા 15 મહિનાથી
જ્યારથી કોરોના કાળ શરૂ થયો ત્યારથી સંગીતને લગતા કોઈ પણ કાર્યક્રમો પર સરકારશ્રી દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલ છે, જે પ્રજાના આરોગ્યના હિતમાં છે અને એ નિર્ણયને અમે આવકારીએ છીએ. પણ વાસ્તવિકતા એ છે કે આ એક નિર્ણયના કારણે કલાકારોના સીધે સીધા ઘર પર અસર આ વસ્તુની પડી છે. ત્યારે ભુજ આર્ટિસ્ટ એસોસિએશન શૈલેષભાઈ જાની જેના અધ્યક્ષ છે અને એના માર્ગદર્શન તળે કોઈ પણ નાના કલાકારને, જરૂરિયાતમંદ કલાકારને તકલીફ ન થાય. કલાકાર કોઈ દિવસ નાનો નથી હોતો પણ જરૂરિયાતમંદ હોઈ શકે, તો એને તકલીફ ન થાય, કોઈના ઘરનું ચૂલું બંધ ન થાય, આવો એક વિચાર લઈ અને અમે સમાજ સમક્ષ આવ્યા અને અમારી ટાઇલ મૂકી. તો એના પ્રતિસાદ રૂપે કૃષ્ણા ગ્રુપ રોડ લાઇન્સ, જેણે અમને 100 જેટલી કીટોનું અમને અનુદાન મળ્યું, રઘુવંશી સમાજના યુવા અગ્રણી હર્ષદભાઈ ઠક્કર હકી, એમનો પણ અમને ખૂબ સારો સહયોગ સાંપડ્યો. અને એ જ રીતે ગઈકાલે ભુજ લોહાણા મહાજનના ઉપપ્રમુખ અને રઘુવંશી અગ્રણી એવા શ્રી નવીનભાઈ આયાને પણ મનમાં એક પ્રેરણા થઈ અને એમણે પણ અમારા અધ્યક્ષશ્રીનો ફોન કરી સંપર્ક કરી અને 100 જેટલી કીટોનું, આમ ઓલ ઓવર જોઈએ તો 300 જેટલી કીટોનું અમે અત્યાર સુધી વિતરણ કરી ચૂક્યા છીએ. અને હજુ પણ અમે સમાજમાં સર્વે દાતાશ્રીઓને એક આપના માધ્યમથી એક નમ્ર અપીલ કરીએ છીએ કે કલાકાર છે એ હર હંમેશ સમાજ માટે કંઈક ને કંઈક આપતું રહ્યું છે. પછી નાના મોટા ગમે એવા પ્રસંગ હોય, આપ સૌ મીડિયા સાક્ષી છો, ઉરી આતંકવાદી હુમલા વખતે આપણે હમીસરના કાંઠે એક સંગીતમય પ્રોગ્રામ કરેલો, જેમાં 51 કલાકારો એક સાથે એક જ સ્ટેજ પર પરફોર્મ કર્યો હતો. કારણ કે એ કાર્યક્રમ આપણો પ્રિન્ટ મીડિયા અને કલાકારો બંનેના સહયોગથી કરેલું અને 51 કલાકારો બપોરે 2 વાગે નક્કી કર્યું પ્રોગ્રામ કરવાનું, સાંજે 7 વાગે પરફોર્મન્સ ચાલુ હતો. અને સાહેબ આપ માનશો, આપ સાક્ષી છો, માત્ર 3 કલાકના પ્રોગ્રામમાં 5 લાખ રૂપિયા જેટલી માતબર રકમ આપણે એકત્રિત કરી અને કલેક્ટરશ્રીને આપણે એ રકમ ફોજીભાઈઓને અર્પણ કરેલી. વખતો વખત કચ્છ આપણો છે એમાં દુકાળ કે વાવાઝોડું કે આવી પરિસ્થિતિ જ્યારે જ્યારે કચ્છ પર સંકટ આવે છે, આપ સૌ જાણો છો, શૈલેષભાઈ પોતાના સાજ નોબત લઈ અને ધૂણી દખાવીને બેસી જાય અને એક દિવસ કે 2 દિવસ કે 5 દિવસનું અનુષ્ઠાન કરે અને 1 લાખ રૂપિયા જેટલી માતબર રકમ એ ગાયો માટે કે કોઈ મંદિરના નિર્માણ માટે કે કોઈ ગરીબો માટે એકત્રિત કરતા હોય છે. કહેવાનો મતલબ એટલો જ છે કે કલાકારો અમે સૌ, બધા કલાકારો જરૂરિયાતમંદ નથી, પરંતુ જે સાચા અર્થમાં જે જરૂરિયાતમંદ છે એ લોકો માટે અમે આજે દાતાશ્રીઓને આપના માધ્યમથી અપીલ કરીએ છીએ કે થોડુંક એમના સામે પણ જુઓ. કારણ કે આ વર્ગ એવું છે કે જે માંગી પણ નથી શકતો અને હાથ પણ લાંબો નથી કરી શકતો અને એને પણ સમાનભેર જીવવા મળે એના માટે હું વિનંતી કરું છું સર્વે દાતાશ્રીઓને કે આપ પણ આગળ આવો અને આપના મનમાં જે કંઈ પણ હોય તો એ બાબતે અમારા પ્રમુખ શ્રી શૈલેષભાઈનો સંપર્ક કરો. આભાર. ગણી લે 12 નહીં 18 નહીં પૂરેપૂરા 24 ગિયર છે. તારા ટ્રેક્ટર માં દુનિયાનો પહેલ વેલો એક્સટેન્ડેબલ વ્હીલ બેઝ, ક્યારે ખુલે નહીં તેવું ડાયનાલિફ્ટ હાઇડ્રોલિક્સ, સચોટ મેક્સ ઓએબી બ્રેક્સ. મહેન્દ્રનો છોકરો છે ને, અને ભારતનું એકમાત્ર 4-in-1 ક્વાડ્રો પીટીઓ. કેમ મહેન્દર, હજી પણ ફક્ત ટ્રેક્ટર જ દેખાય છે કે શું? મારી તો આંખો ખુલી ગઈ. ભાભીનો ઘૂંઘટ પણ. ડાયના ટ્રેક થી મોટો ઓલરાઉન્ડર કોઈ નથી, કારણ કે બાકી બધા ફક્ત ટ્રેક્ટર છે. આ મેસી છે.
મેસી 241 ડાયનાટ્રેક ટ્રેક્ટરમાં લોડર અટેચમેન્ટ સાથે રૂપિયા 9,75,000 શરતો લાગુ. કચ્છ ટ્રેકર્સ સ્ટેશન રોડ કચ્છ, મોબાઈલ નંબર 9825219102. ભુજમાં અનુસૂચિત જાતિ મોરચાની બેઠક યોજાઈ હતી. ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ મોરચાની બેઠક યોજાઈ હતી, તેમજ આગામી દિવસોમાં સેવા દિન ઉજવાશે. ફ્રૂટ વિતરણ, માસ્ક વિતરણ, સેનેટાઇઝરનું વિતરણ તેમજ જીવદયા ક્ષેત્રે પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ તકે દરેક મથકના કાર્યકરો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. શું કહે છે આગેવાન તે સાંભળીએ. સ્ટોરી બાય રાજેશ લાડક, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. આજરોજ અમારે ભાજપ કાર્યાલય ભુજ ખાતે એક અનુસૂચિત જાતિ મોરચાની બેઠક રાખવામાં આવી હતી, જેમાં આગામી 27મેના રોજ માતા રમાબાઈનું પુણ્યતિથિ હોય તે દિવસે અમે પ્રદેશના અમારી સૂચના અનુસાર સેવા દિન તરીકે ઉજવવાના છીએ. એ દિવસે સેવા દિનમાં બુથથી માંડી મંડળ અને જિલ્લા કક્ષા સુધી સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ કરવા, રસીકરણ કેમ્પ કરવા, ફ્રૂટ વિતરણ કરવું, માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરવું જેવા વિવિધ કાર્યક્રમોના સેવાકીય દિન તરીકે ઉજવવાની અમે નક્કી કરેલ છે. બીજી ચર્ચા આગામી કાર્યક્રમો જે કંઈ કરવાના પ્રદેશ દ્વારા નક્કી થયા છે એ બાબતે ચર્ચા કરવામાં આવી. એ બાબતે એ મિટિંગમાં કચ્છ જિલ્લાના અધ્યક્ષ કેશુભાઈ પટેલ અને પ્રદેશમાંથી હું રમેશભાઈ જાખેસરા પ્રદેશ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે હાજરી આપી હતી, અને કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ સામંતભાઈ મહેશ્વરી, પછી જિલ્લાના ઉપપ્રમુખ પચાણભાઈ પણ હાજરી આપી હતી, અને વિવિધ જિલ્લાના અને મંડળના કાર્યકર્તાઓને હોદ્દેદારો હાજર રહ્યા હતા. શ્રીજી માર્ટ હિન્દ હાઇપરમાર્કેટ મુંદ્રા શહેરમાં તે લાવ્યા છે. ખૂબ જ વ્યાજબી ભાવે ઘર વપરાશની તમામ ચીજ વસ્તુઓ એક જ સ્થળ પર ખરીદી કરો અને ખાંડ મફત મેળવો. મહિનાભરની ખરીદી સાથે આકર્ષક ફાયદો મળશે માત્ર અહીં જ. એમઆરપીથી ઓછા ભાવે ફ્રેશ ચીજ વસ્તુઓ, રાશન, ગ્રોસરી, ક્રોકરી, ગાર્મેન્ટ, ફૂટવેર સહિતની તમામ આઇટમો પર આકર્ષક ડિસ્કાઉન્ટ. ટ્રોલી બેગ પર ખાસ 60% ડિસ્કાઉન્ટ. તમામ પ્રકારના ઓનલાઈન પેમેન્ટ સ્વીકાર્ય. હોમ ડિલિવરી ફ્રી. વોટ્સઅપ દ્વારા પણ ઓર્ડર કરી શકો છો. મોબાઈલ નંબર 7622012143. એડ્રેસ હિન્દ હાઇપરમાર્કેટ, શોપ નંબર 5/6/17/18, ગ્રાઉન્ડ ફ્લોર, નેમિનાથ કોમ્પ્લેક્સ, દેવી, મુંદ્રા, કચ્છ. 2021માં પરીક્ષા ફી નહીં, કચ્છ યુનિવર્સિટીની જાહેરાત. પરંતુ કચ્છના 2020માં પ્રોગ્રેશન થયેલ વિદ્યાર્થીઓની માત્ર યુનિવર્સિટી પરીક્ષાની ફી જ 60 લાખ રૂપિયાથી વધુ. પરીક્ષા ફી પરત કરવા સ્ટુડન્ટ યુનિટી ઓફ કચ્છની માંગ. સ્ટુડન્ટ યુનિટી ઓફ કચ્છના પ્રમુખ મીત ગોસ્વામી અને SUKના ઉપપ્રમુખ નઝીર રાયમા દ્વારા કચ્છ યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી કે કચ્છ યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજોમાં પ્રોગ્રેશન થયેલ વિદ્યાર્થીઓને પરીક્ષા ફી નહીં લેવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ અગાઉ 2020 પ્રોગ્રેશન વખતે પણ પરીક્ષા ફી પરત કરવામાં આવશે અને તે માટે ફોર્મ ભર્યા હતા, પરંતુ અત્યાર સુધી એકે રૂપિયો પરત કરવામાં આવ્યો નથી. તો એવા પ્રોગ્રેશન થયેલ વિદ્યાર્થીઓ પાસે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા ફીના રૂપિયા લેવામાં આવ્યા હતા, એ રૂપિયા પરત આપવામાં આવે. અત્યારે મહત્તમ પરિવારોની આર્થિક સ્થિતિ નબળી છે. આમ તો એવી પહેલ કરવી જોઈએ કે અભ્યાસ સિવાય અન્ય ફી સંપૂર્ણ માફ કરાય, પરંતુ એટલું નહીં તો કમસે કમ યુનિવર્સિટીની પરીક્ષા ફી પરત કરી શકાય છે. તો પરીક્ષા ફી વિલંબ વગર પરત કરવામાં આવે અને પ્રત્યેક વિદ્યાર્થી દીઠ 455 તો ક્યાંક 480 પરીક્ષા ફી પેટે લેવામાં આવ્યા હતા, અને અમુક કોલેજોમાં તો છેલ્લા 2 સત્રથી એક પણ વિદ્યાર્થીએ કોલેજમાં પગ પણ નથી મૂક્યો, તો પણ તેમની પાસે જીમખાનાની ફી, લાઇબ્રેરી ફી અને સ્પોર્ટ્સ ફી પણ વિદ્યાર્થીઓ પાસેથી લઈ લેવાય છે. અગાઉ 2020માં પ્રોગ્રેશન થયેલ વિદ્યાર્થીઓની માત્ર યુનિવર્સિટીની પરીક્ષા ફી જ ગણીએ તો 60 લાખથી વધુ રૂપિયા થાય છે. તો યુનિવર્સિટી દ્વારા એક્ઝામ ફી પરત કરવામાં આવે તેવી સ્ટુડન્ટ યુનિટી ઓફ કચ્છ માંગ કરી રહ્યું છે. વર્તમાન COVID-19ના સંક્રમણની વ્યાપક પરિસ્થિતિને ધ્યાને લઈ સ્નાતક કક્ષાએ સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 4
પરીક્ષામાં મેરિટ બેઝ પ્રોગ્રેશન અને આંતરિક મૂલ્યાંકનના 50% અને તરત અગાઉના સેમેસ્ટરના 50% ગુણના આધારે આપવામાં આવશે. તો જે વિદ્યાર્થીઓને અગાઉના સેમેસ્ટરમાં એટીકેટી હોય તો એવા વિદ્યાર્થીઓના પ્રોગ્રેશન બાબતે કચ્છ યુનિવર્સિટી સ્પષ્ટતા કરે, કારણ કે 2020માં પણ પ્રોગ્રેશન વખતે પણ ઘણા બધા વિદ્યાર્થીઓને કેટી આપવામાં આવી હતી. હવે જો અગાઉના સેમેસ્ટરમાં જે તે કારણોસર કેટી આવેલ હોય તો પ્રોગ્રેશનની પદ્ધતિ આંતરિક અને અગાઉ સેમેસ્ટર આધારિત છે, તો આ વખતે એ વિષયોમાં વિદ્યાર્થી મહેનતથી તૈયારી કરી હોય અને મહામારીમાં આરોગ્ય સંકટના કારણે પોતાની શક્તિ પ્રદર્શિત ન કરી શકે તો એનો અર્થ એ નથી કે પૂર્વ થયેલ ત્રુટિઓ સ્વરૂપે કેટી ફરી તેમના પર લાદવામાં આવે. જો આવું થાય તો પ્રોગ્રેશનના નામે કેટી આપવી એ વિદ્યાર્થીઓ પર જબરદસ્તી થઈ કહેવાય, અને આમ કરવું એ એક યોદ્ધાને મેદાનમાં ઉતાર્યા પહેલાં જ પરાજિત ઘોષિત કરવા બરાબર છે. આમ વિદ્યાર્થીને ખૂબ જ મોટું નુકસાન થશે આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવે. મ્યુકરમાઇકોસિસ, ફંગસ અને COVID-19 સંબંધિત કેસો કચ્છમાં ઘણા બધા છે, તો સ્નાતક કક્ષાના અંતિમ વર્ષના સેમેસ્ટર 6ના અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે જે ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા યોજવામાં આવશે, જેમાં વર્તમાનમાં જે કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓ છે કે જે હોમ આઇસોલેશન કે ક્વોરન્ટાઇન થયેલ છે તે વિદ્યાર્થીઓ છે, તેમને પરીક્ષા આપવા માટે બીજી તકનો વિકલ્પ આપવામાં આવે, અને જે વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપવાના છે તેમના માટે સોશિયલ ડિસ્ટન્સ, ટેમ્પરેચર ગન, સેનેટાઇઝર અને ચુસ્તપણે ગાઈડલાઇનની અમલવારી અને દરેક સેન્ટર પર તબીબ અને આરોગ્ય ટીમની હાજરી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્ટુડન્ટ યુનિટી ઓફ કચ્છે માંગ કરી હતી. સ્ટોરી બાય રાજેશ લાડક, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. આપે ખરીદ્યા હશે કપડા 1000 પણ નહીં જોઈ હોય લુગડા બજાર. લુગડા બજારની ધમાકેદાર ઓફર, લુગડા બજારની અવિશ્વસનીય બમ્પર ધમાકા ઓફર 2020 રજૂ છે. 999ની એક એવી 3 કુર્તી માત્ર ₹1200માં, કોઈ પણ લેડીઝ જીન્સ નંગ 3ના માત્ર ₹1200, કોઈ પણ લેડીઝ ટોપ નંગ 3ના માત્ર ₹900, ગર્લ્સ જીન્સ અને ટોપની જોડી માત્ર ₹600થી શરૂ, મેન્સ જીન્સ અને શર્ટની જોડી માત્ર ₹700થી શરૂ, બોયઝ માટે જીન્સ, શર્ટ, ટી શર્ટ અને શેરવાની સૂટ તથા કુર્તા પાયજામાનો ભરપૂર ખજાનો મળી રહેશે લુગડા બજારમાં. રેગ્યુલર માટે ₹199થી ₹399માં અનેક વેરાયટીઓનો ખજાનો જોવા જરૂર પધારો આપને જ લુગડા બજારમાં. મેન્સ માટે શેરવાની, કુર્તા પાયજામા તથા બ્લેઝર મળી રહેશે. સ્થળ લુગડા બજાર ફેમિલી શોરૂમ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંદ્રા, ભુજ તેમજ ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા. મુંદ્રા તેમજ આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રહેવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા હતા. ભુજમાં સવારે 3:04 2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભચાઉમાં 4:56 1.5નો આંચકો અનુભવાયો હતો. અવારનવાર આવતા આંચકા ચિંતાજનક કહી શકાય તેમ છે. વિવિધ પ્રકારના બોક્સ અને લેમિનેશન બોક્સ મેળવવાનો પર્યાય એટલે નીલકંઠ પેકેજિંગ. અમારે ત્યાંથી કોરોગેટ બોક્સ, રોલ, સીટ અને ડુપ્લેક્સ બોક્સ, કલર પ્રિન્ટિંગ તેમજ લેમિનેશન બોક્સ હાજર સ્ટોકમાં મળી રહેશે. તો રાહ સેની જુઓ છો, આપની જરૂરિયાત મુજબના બોક્સ તૈયાર કરવાનો આજે જ ઓર્ડર બુક કરાવો. સંપર્ક નીલકંઠ પેકેજિંગ, સુપર નખત્રાણા હાઈવે, રેલવે ફાટકની બાજુમાં, ભુજ, કચ્છ. કાંતિભાઈ 9099365670, સીજીભાઈ 9913999040. ભુજ શહેરમાં ધંધા રોજગારનો સમય રાબેતા મુજબનો કરવામાં આવે તે જરૂરી બન્યું છે. ભુજ શહેરમાં વેપારીઓને સવારે 9 થી 3 વાગ્યા સુધી ધંધા રોજગારની છૂટ અપાઈ છે, પરંતુ તે સમયગાળો યોગ્ય નથી. આખો દિવસનો સમયગાળો વધારવામાં આવે તે જરૂરી બન્યું છે. હાલ વેપારીઓ ધંધા રોજગાર કરી શકતા નથી, ગ્રાહકો પણ આવતા જ નથી. આ બાબતે સરકાર વેપારીઓની માંગ સ્વીકારે તે જરૂરી બન્યું છે. મારું નામ છે નઈમ સમા. મારી શોપનું નામ છે રોયલ એન્ટરપ્રાઇઝ, જે અનમ રિંગ રોડ ઉપર આવેલી છે. હમણાં સમજી લો છેલ્લા 4-5 દિવસથી
સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધીની સરકારશ્રી તરફથી જે છૂટછાટ આપવામાં આવી છે હમણાં. પણ એવું છે કે અત્યારે ગરમીના દિવસો છે, એટલે સમજી લો કે બપોરના 1 વાગ્યા પછી ઘરાકી બહુ ઓછી થઈ જાય છે. બધા જે ગામડાના માણસો હોય એ બહુ ઓછા આવતા હોય, તો સમજી લો એ સમયગાળો કદાચ 5 થી 7 વાગ્યાની આજુબાજુ થાય, 9 થી 7ની આજુબાજુ કે 5 વાગ્યા સુધી, તો વેપારીઓ માટે બહુ સારું છે ને ત્યાં થોડું ઘણું એલો ધંધો મળી રહે. આહિર ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રીઝ કચ્છના યુવાનના સાહસને સૌએ આવકાર્યું. ઇકો ફ્રેન્ડલી વાહનો વસાવીને પર્યાવરણને બચાવીએ. અમારે ત્યાં સોલાર ઇલેક્ટ્રિક રિક્ષા મળી રહેશે, જેની વિશેષતા છે 1000 વોલ્ટ મોટર, 1000 વોલ્ટ કંટ્રોલર, સોલાર ચાર્જ અને 3 વર્ષની વોરંટીવાળી બેટરી. અમારે ત્યાં ઇલેક્ટ્રિક લોડિંગ રિક્ષા મળી રહેશે, જેની વિશેષતા છે 1000 વોલ્ટ મોટર, 1000 વોલ્ટ કંટ્રોલર, 90 AH 48 વોલ્ટ બેટરીના 4 નંગ, લોડિંગ કેપેસિટી 600 કિલો, 3 વર્ષની વોરંટી. અમારે ત્યાં ઇલેક્ટ્રિક સ્કૂટી મળી રહેશે, જેની વિશેષતા છે 800 વોલ્ટ હબ મોટર, 1000 વોલ્ટ કંટ્રોલર, 24 AH 48 વોલ્ટ બેટરીના 4 નંગ, લોડિંગ કેપેસિટી 150 કિલો, 3 વર્ષની વોરંટી. ભુજ અંજાર ગાંધીધામ માટે ડીલરશીપ આવકારે છે. ડીલરશીપ મેળવવા તેમજ વધુ વિગત માટે સંપર્ક કરો જીવાભાઈ આહિર 9669283123, અન્ય મોબાઈલ નંબર 9926523310. લખપતના ગઢુલીમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું. લખપતના ગઢુલીમાં સોમૈયા સર્વોદય ટ્રસ્ટ નખત્રાણા આયોજિત જલારામ આયુર્વેદા ભુજ ગઢુલી ગ્રામ પંચાયત તેમજ આયુર્વેદિક જિલ્લાની સિફાખાના ગઢુલીના સહયોગથી ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો, જે કોરોના જેવા વાયરસ માટે સુરક્ષા કવચ બની રહે તેમ છે. આ વાયરસ પ્રતિકારક તાવ, શરદી, શ્વાસ ચડવો, ભૂખ ન લાગવી, ઉધરસ, કફ, કડતર, શરીરમાં નબળાઈ જેવા અનેક લક્ષણોનો સામનો કરે છે, તેમજ કોરોનાના હળવાથી મધ્યમ લક્ષણો ધરાવતા દર્દીઓ માટે અતિ લાભદાયક રોગ પ્રતિકારક શક્તિ વધારનારો તેમજ આરોગ્યવર્ધક ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. સ્ટોરી બાય દર્શન સોની, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, દયા પર. શ્રી ચામુંડા ગુંડબાઈએ, શું તમે ગીરવી મૂકેલા દાગીનાનું વ્યાજ ભરીને થાકી ગયા છો? વ્યાજ મુક્ત થવા કોલ કરો. તમારા બેંક તથા પેટીમાં ગીરવે મૂકેલા સોનાના દાગીના બજાર ભાવથી ખરીદશો. સંપૂર્ણ કચ્છમાં ઘર બેઠા પણ સંતોષકારક સર્વિસ આપીશું. શ્રી ચામુંડા ગોલ્ડ બાયર, ભાવિનવી સોની, ફોન નંબર 8320631319, એડ્રેસ ઓફિસ નંબર 2, અમર કોમ્પ્લેક્સ, બાલ મંદિર પાસે, કેરા, તાલુકો ભુજ. શ્રી ચામુંડા ગોલ્ડ બાયર, વી બાય યોર મોર્ગેજ ગોલ્ડ ઓર ઓર્નામેન્ટ્સ ઓન માર્કેટ પ્રાઇસ. મુથુટ, મનાપુરમ, યુનિમોની, ફેડરલ બેંક, ICICI બેંક, HDFC બેંક, ડેટફિશ બેંક. હોમ સર્વિસ અવેલેબલ ઇન ઓલ ઓવર કચ્છ રીજન. કોન્ટેક્ટ ભાવિન વી સોની, કોન્ટેક્ટ નંબર 8320631319, એડ્રેસ શોપ નંબર 2, અમર કોમ્પ્લેક્સ, નિયર બાલ મંદિર, વિલેજ કેરા, ભુજ, કચ્છ. જીવદયા ક્ષેત્રે મારવાડી યુવા મંચે પક્ષીઘર તેમજ કુંડાનું વિતરણ કર્યું. મારવાડી યુવા મંચ ગાંધીધામ દ્વારા પાણીના કુંડા તેમજ ચકલીઘરનું વિતરણ કરાયું હતું. ગળપાદરના ભરતસિંહ જાડેજા, સામજીભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા. સંદીપ બાગરેચા, શૈલેન્દ્ર જૈન, ચંદ્રપ્રકાશજી, નવીનભાઈ, નિલેશ શર્મા, પારસ જોયા, કેવદારામ પટેલ, ઓમપ્રકાશ સરિયાલ, નવીન શર્મા, અનિલ સાલેચા તેમજ પવન ગોયલ હાજર રહ્યા હતા. આપ સર્વે ભાઈઓને જય શ્રી કૃષ્ણ. અમે મારવાડીઓ મંચ પરિવાર ગાંધીધામથી એક અમારી શાખા હલાવીએ છીએ અને જીવદયાનું પ્રકલ્પ અમારું એક સૌથી મેઇન પ્રકલ્પ છે. એ જો ચકલી ઘર, કુંડા વિતરણ, જુવાર, આપણે બધા ગાયો માટે એનું, આપણે ચકલીઓ માટે એ બધું ટોટલી આપણે એક વિતરણનું કામ કરીએ છીએ અને એના પછી આપણે ટોટલ 365 દિવસમાં જેટલો બનીએ એટલો સારામાં સારો આપણે એક સમાજ સેવાનું કામ કરીએ. બ્લડ કેમ્પ અમારું મેઇન કાર્ય છે અમારું. એના પછી અમારું જેમ માનવ સેવાથી રિલેટેડ કામ છે, સ્કૂલમાં ડોનેશન જીવદયા માટે. એના પછી જો પણ જો સમાજનું કાર્ય થાય જેટલો અમારથી બને, અમારું પૂરું પરિવાર, આખું મારવાડી મંચ પરિવાર એ અમારા હાથ બઢાવીને આગળ વધે છે અને એ જે કામ માટે ભગવાન અમને એક નિમિત્ત બનાવ્યો છે ને બધાના સહયોગથી, બધાના કાર્યથી એ કામ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. મારવાડી વંશ પરિવાર કે રીતે આજ મેં આપ સભી કો થોડા અવગત કરાના ચાહૂંગા. મારવાડી વંશ ગાંધીધામ કી સ્થાપના વર્ષ 2001 મેં ભૂકંપ કે બાદ હુઈ થી.
ये संस्था के कुल 250 से ज़्यादा सदस्य गांधीधाम में कार्यरत है और 750 से ज़्यादा ही शाखाएँ पूरे भारतवर्ष में है। ये संस्था रक्तदान, मेडिकल कैंप और मानव सेवा के, जीवदया के बहुत तरह के अलग अलग प्रकल्प करती जा रही है। मारवाड़ी और गांधीधाम वर्ष में करीबन 150 से ज़्यादा प्रकल्प हर वर्ष करती है। उसी प्रकल्प के अंतर्गत ये जीवदया का प्रोग्राम का आज यहाँ पे तालुका पंचायत प्रमुख श्री भरत सिंह जाडेजा और गलपादर के प्रमुख साहब श्यामजी भाई, उनके मार्गदर्शन में आज ये जीवदया का कार्यक्रम रखा गया है इसी मंदिर में। उसके तरह हमने चकलीगढ़, कुंडागढ़ और ये वितरण अभी गर्मी के मौसम के बढ़ते हुए को देख के ही हम लोग वितरण कर रहे हैं यहाँ पे। अभी हमारी कोरोना के कारण जो लोग ना घर पे खाना नहीं बना पा रहे हैं या उसकी वजह से हमने हमारा किचन भी चालू है 400 क्वार्टर में, जिसमें अभी तक हम 10,000 टिफ़िन की सेवाएँ दे चुके हैं। और इस तरह के कई कार्यक्रम हम तालुका हेल्थ ऑफिस के साथ भी कर रहे हैं और आगे भी करते रहेंगे। धन्यवाद। नमस्ते। आज रोज रविवार दिवसे मारवाड़ी युवा मंच ना सानिध्य में एमना सहयोग थी गड़पादर मध्य चकलीघर, कुंडा अने जुवार वितरण कार्यक्रम योजना तो। आ विषय अमे एमने पहले अगाउ अमने श्याम सिंह भाई, शैलेन्द्र भाई, संदीप भाई और नवीन भाई अमने मळ्या था अने अमारा पास एमने पहल मूकी कि गड़पादर में आपणे आवुं जीव देवानो कंई कार्यक्रम करी तो आपणे कई रीते कही सकी। तो अमे एमने मार्गदर्शन आप्युं कि भाई अमारा विस्तारमां वृक्षो छे, मंदिर छे अने सारी सारी जग्या छे ज्यां आपणे वृक्षारोपण करी शकी। अने बीजुं अमे एमने एम कहेवा मांगी छे मारवाड़ी युवा मंचने, कारण के ई कंडला कॉम्प्लेक्स एटले गड़पादर अमारुं गड़पादर हृदय कहेवाय कंडला कॉम्प्लेक्सनुं। तो गड़पादरने कदाच ए लोको दत्तक ले अने विकसावे। ધારો કે આપણે પહેલાં મેં તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે મેં કીધું હતું કે અમારું જે તળાવ છે, હું તો લગભગ બધા ગામના તળાવ એટલે સાથે સાથે ગામના તળાવ વ્યવસ્થિત બને, સુશોભિત બને, ત્યાં ટુરિઝમ પોઈન્ટ બને, એ રીતે જો વિકસાવે તો અમે એમનો સહકાર માગીએ છીએ અને ભવિષ્યમાં અમને આપશે મને ખ્યાલ છે। અને બીજું અમને એમ પણ એક પ્રકલ્પ મૂક્યો છે કે જે પુલ છે આપણે આપણે અત્યારે નવો પુલ બની રહ્યો છે હાઈવેનું, ત્યાંથી કરીને રામદેવજીના મંદિર સુધી વૃક્ષારોપણ કરવાનું છે, તો એ પણ એમને અમે પહેલ મૂકી તો એમને સ્વીકાર લીધી કે ભાઈ તમે આનું મેજરમેન્ટ કાઢો અને જેટલા 20-20 ફૂટના અંતરે જે ઝાડ આવશે એ લોકો પાંજરા સહિત અને પાણીની સુવિધા સહિત એ લોકો આ કામ કરી આપશે। તો આ જે જીવદયાનું કામ છે, હું મારવાડી યુવા મંચના જે સભ્યો છે એ બધાને ધન્યવાદ આપું છું। અને અમારા ગામમાં જે આવ્યા અને અમારા મહેમાન થયા, આમ તો લગભગ હવે અમારા પરિવારના સભ્યો જ છે, એટલે એમને અમે સ્વીકારી છીએ અને ભવિષ્યમાં અમારા ગામ આમ જોવા જઈએ તો ગરીબ ગામમાં સાવકાર રહે છે, કારણ કે અમારા 129 સર્વે નંબર છે ખાલી, એટલે કોઈ રેવન્યુની આવક નથી, કોઈ ફેક્ટરી એવી નથી। એટલે આપ જો મારવાડી યુવા મંચ અમને મદદ કરશે તો અમે એમના સાથે છીએ, ગામ લોકો પણ તમારા સાથે છે અને કોઈ પણ આવું કામ થાય ધારો કે સરસ, આપ જુઓ છો કે ગડપાદરમાં તળાવ જે છે એક ટુરિઝમ પોઈન્ટ બની શકે એમ છે, તો એમાં વોકવે બને, લાઇટિંગની સુવિધા થાય, બાંકડા નાખવામાં આવે તો સવારે માણસો વોકિંગ માટે નીકળે એના માટે પણ સગવડ રહે, અને જે આપણે ગાયો છે અહીંયા ગૌશાળા પર ચાલે છે ગડપાદરમાં, અને એમાં હું ટ્રસ્ટી છું, એટલે ગૌશાળા અમારે બહુ સરસ રીતે ચાલે છે, બહુ સરસ આયોજન છે, અને તમારે ગડપાદરની ગાયો જોશે એટલે તમને ખ્યાલ આવશે ગડપાદરનું કામધેનું ટ્રસ્ટ કેવું છે અમલો, એટલે એમાં તો અમારે જરૂર નથી, પણ ખાસ કરીને વૃક્ષારોપણ થાય ગડપાદરમાં અને હરિયાળું બને એના માટે અમારા સરપંચ શ્યામજીભાઈ અને ખાસ કરીને અમના શ્યામસિંહભાઈ, અમારા શૈલેન્દ્રભાઈ, સંદીપભાઈ અને નવીનભાઈને ખાસ, અને બીજા એમના આપણે મેમ્બર આવે છે બધા, એમના નામ તો નથી પણ બધા પરિવારના સભ્યો છે, એમને ખાસ વિનંતી કરું કે ગડપાદર માટે ખાસ અમારે અમારા ગામમાં કોઈ રેવન્યુની આવક નથી, જેમ મીઠી રોડમાં છે, વરસામીડીમાં છે, વરસાણામાં છે, કિડાણામાં છે, અંતરજાળમાં છે, પણ અમારા પાસે જમીન પણ નથી, એટલે અમે ખાસ તમે મદદ કરજો તો અમે એક ગાંધીધામમાં એક એવું ઉદાહરણ પાડી શકીએ કે ભાઈ ગડપાદરમાં કાંઈ છે નહીં છતાં કાંઈક છે। તો આ રીતે આજનો કાર્યક્રમ યોજવા એ બદલ હું આ મારવાડી યુવા મંચના તમામે તમામ સભ્યોને અને એમની આખી ટીમને અભિનંદન પાઠવું છું। જય હિન્દ, જય ભારત।
સાંસદે મીડિયા સાથે કરેલ ગેરવર્તનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સુરેન્દ્રનગરના સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુચપરા દ્વારા પત્રકાર મીડિયા સાથે કરેલ ગેરવર્તનનો મામલો બહાર આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મીડિયા કર્મીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સાંસદ વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવા માંગ કરી છે. જો કે સર્કિટ હાઉસમાં પત્રકારોને સાંભળ્યા પરંતુ સાંસદ દ્વારા માફી માંગવાનો ઇનકાર થતા આગેવાનો સાથેની વાટાઘાટો પડી ભાંગી છે. પરંતુ સાંસદ દ્વારા માફી માંગવાનો ઇનકાર થતા આગેવાનો સાથેની વાટાઘાટો પડી ભાંગી હતી. સુરેન્દ્રનગર ભાજપના સાંસદ મહેન્દ્ર મુજપરાએ મીડિયાને જોઈ લેવાની ધમકી આપતા સૌરાષ્ટ્રભરના પત્રકાર આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આખરે સાંસદ સામે FIR નોંધાવવા બાબતે પત્રકાર આલમ અડગ રહ્યું હતું. સાંસદના ખરાબ વર્તનના સૌરાષ્ટ્રભરના મીડિયામાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા. સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ગાંધીધામ. માં આશાપુરા જ્યોતિષ 151% ગેરંટીથી 3 દિવસમાં નિકાલ. કામ નહીં થાય તો પૈસા પાછા. મોબાઈલ નંબર 9828946285. નોકરી ધંધો વેપારમાં ખોટ, ઘર કંકાસ, પતિ પત્નીના અણબનાવ, લગ્નમાં રૂકાવટ, સંતાન યોગ, પ્રેમ લગ્ન, બગડેલા સંબંધ, પ્રેમમાં વિશ્વાસઘાત, ઘરમાં નડતર, વિદેશ યોગ, વિદેશમાં પ્રોબ્લેમ, વિઝા પ્રાપ્તિ, ગુપ્ત રોગ, શારીરિક અને માનસિક પ્રોબ્લેમ, સ્ત્રી પુરુષની જ્યોતિષ સંબંધિત કોઈ પણ સમસ્યાનું ધાર્મિક વિધિથી સચોટ કાયમી નિવારણ. એડ્રેસ વિરાણી રોડ, ઉદય મંડપ પાસે, નખત્રાણા, કચ્છ. દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું દીપ્તિ દોશી. તો જોઈએ આજના કચ્છ ગુજરાતના સમાચાર. જીકે હોસ્પિટલ હવે ઓક્સિજન ક્ષેત્રે આત્મનિર્ભર. ગેમ્સ દ્વારા 1 કરોડના ખર્ચે 4th ઓક્સિજન પ્લાન્ટ કાર્યાન્વિત. અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એટલે કે ગેમ્સ દ્વારા 1 કરોડના ખર્ચે 200 સિલિન્ડરની ક્ષમતાવાળો પ્રેશર સ્વિંગ એબ્ઝોર્વર ટેકનોલોજી આધારિત આધુનિક પ્લાન્ટ કાર્યાન્વિત થતાં જીકે જનરલ હોસ્પિટલ હવે ઓક્સિજન ક્ષેત્રે આત્મનિર્ભર બની ગયું છે. હોસ્પિટલના બાયોમેડિકલ એન્જિનિયર ભાવેશ પટેલ આ નવા સ્થાપિત પ્લાન્ટની માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતની જાણીતી કંપની દ્વારા 23મીએ સવારે પ્લાન્ટના આવશ્યક ઉપકરણો મળતા યુદ્ધના ધોરણે એન્જિનિયરની ટીમ દ્વારા પ્લાન્ટના આંતરિક જોડાણ સક્રિય કરી પરીક્ષણ સાથે શુદ્ધ ઓક્સિજનનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. ઓક્સિજનનું ઉત્પાદન થવાની સાથે હોસ્પિટલમાં તૈયાર થયેલી આંતરિક સુલભ પાઇપલાઇન દ્વારા દર્દીના બેડ સુધી ઓક્સિજન સરળતાથી વહન કરી શકાશે. પ્રતિ 24 કલાકે આ પ્લાન્ટ દ્વારા 200 સિલિન્ડરનું ઉત્પાદન કરતું થઈ જવાથી કુલ 4 પ્લાન્ટની ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા 500 સિલિન્ડર થતાં હોસ્પિટલની વર્તમાન અને ભાવિ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળાશે. જીકે જનરલ હોસ્પિટલમાં PSA પ્લાન્ટ કાર્યાન્વિત થતાં આ 4th ઓક્સિજન પ્રોજેક્ટ છે. અગાઉ ફેબ્રુઆરી 2016માં 88 સિલિન્ડર, ઓગસ્ટ 2020માં 125 સિલિન્ડર, ઓક્ટોબર 2020માં 125 સિલિન્ડર ક્ષમતાવાળા 3 પ્લાન્ટ કાર્યાન્વિત હતા જ, પરંતુ આ 4th નિર્માણ થતાં જીકેમાં કુલ 500 સિલિન્ડરની ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું નિર્માણ થતાં હોસ્પિટલની જરૂરિયાત પૂરી કરી શકાશે. આ ઉપરાંત 20 કિલો લિટરની લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્કનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં લિક્વિડ ઓક્સિજન સંગ્રહ કરાશે. હોસ્પિટલમાં આ પ્રકારે જુદા જુદા પ્લાન્ટ હોવા છતાં કોરોના કાળમાં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી છૂટક ઓક્સિજન સિલિન્ડર નિયમિત ખરીદવામાં આવતા, પરંતુ હવે જીકેમાં છૂટક ઓક્સિજનના સિલિન્ડરનો ઉપયોગથી છુટકારો મળશે. પ્રેશર સ્વિંગ ઓબ્ઝર્વર ટેન્ક અંગે ભાવેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે આ પ્લાન્ટ આસપાસના વાતાવરણમાંથી હવાનું શોષણ કરીને શુદ્ધ ઓક્સિજન બનાવે છે, તેમજ બિનજરૂરી વાયુને વાતાવરણમાં છોડી દે છે અને શુદ્ધ ઓક્સિજનને પાસ થવા દે છે. ₹1.5 લાખ કિલોના ભાવે વેચાતું હિમાલયન ગોલ્ડ મશરૂમ ખેડૂતો માટે બનશે માઇલસ્ટોન. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી ગાઈડ
भूज ए हिमाचल प्रदेश जेवा ठंडा प्रदेश में उगती हिमालयन गोल्डन नामनी प्रचलित औषधीय मशरूम की जात कच्छ में उगाड़ी बतावी छे, जेनो बजार भाव किलोना लगभग रुपया 1.5 लाख जेटलो छे। आम गाइड संस्थाए एक नवीन प्रयोग करीने सार्थक करी बताव्यु छे कि कच्छनी भूमि अने हवामान खरेखर अपार वैविध्य धरावे छे। कच्छ हमेशाथी सूको मलक के रण प्रदेश तरीके ओळखातो आव्यो छे, परंतु अहींना प्रयोगशील खेडूतोए केटलाक अशक्य पाक कच्छमां उगाड़ी बताव्या छे। अगाउ पण स्ट्रॉबेरी तेमज ड्रेगन फ्रूट जेवा फळ अहींना ખેડૂતોએ ઉગાડી બતાવ્યા છે, ત્યારે ઔષધીય દુનિયામાં કલ્પતરુ ગણાતું આ મશરૂમ ભુજની ગાઈડ સંસ્થાએ અહીં ઉગાડી બતાવ્યું છે। હાલ ગાઈડે મશરૂમના ક્ષેત્રે ખાસ કરીને કચ્છમાં નવી ક્રાંતિ સર્જી છે। કોઈ કલ્પના પણ ન કરી શકે કે હિમાચલ પ્રદેશ જેવા ઠંડા પ્રદેશમાં જ ઉગતી આ કોર્ડિસેપ્સ મિલિટરી નામની મશરૂમની પ્રજાતિ કચ્છમાં પણ વિકસાવી શકાય છે, જ્યારે ગાઈડ સંસ્થાએ તો એ પણ સાર્થક કરી બતાવ્યું છે। ગાઈડના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર કે કાર્તિનયન અને જી જયંતીએ ગાઈડના ડાયરેક્ટર ડોક્ટર વી વિજયકુમારના નેતૃત્વ હેઠળ અનેક સંશોધનો કરી 3 માસ જેટલા સમયમાં 35 જેટલી કાચની બરણીમાં લેબમાં જ 17 ડિગ્રી જેટલા નીચા તાપમાને યોગ્ય વાતાવરણમાં કોર્ડિસેપ્સ મિલિટરીશ નામની ઔષધીય મશરૂમ ઉગાડવાનો પ્રયોગ કર્યો હતો અને તેમનો આ પ્રયોગ સફળ બન્યો છે। કચ્છમાં વિવિધ વિટામિન સભર તેમજ અનેક રોગોને જડમૂળથી દૂર કરતી આ મશરૂમ ઉગાડી શકાય છે। આ મશરૂમ એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ તેમજ એન્ટી કેન્સર તરીકે ખૂબ જ અક્ષીર છે, ઉપરાંત વિટામિન B1 અને B12 તેમજ અન્ય પ્રોટીનથી પણ સભર છે, તો મેલેરિયા તેમજ ડેન્ગ્યુમાં પણ તે અસરકારક છે તેવું અગાઉના મેડિકલ રિસર્ચ ઇસ્માનમાં સાબિત થઈ ચૂક્યું છે। હાલ કોરોનાના કારણે ઇમ્યુનિટી સિસ્ટમની ચર્ચા પણ ખૂબ થઈ રહી છે, ત્યારે ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે પણ તે બેસ્ટ હોવાના અણસાર દેખાયા છે। જો કે હાલ કોવિડ પરિસ્થિતિના કારણે તે પરીક્ષણ શક્ય બની શક્યું નથી। આ મશરૂમ બ્રેસ્ટ કેન્સર વિરોધી તત્વો ધરાવે છે, તે અંગે જરૂરી સંશોધન કરવા માટે નિર્મા યુનિવર્સિટી સાથે સંકલનમાં રહી પરીક્ષણ કરવામાં આવ્યું છે। પ્રાણીઓ પર કરાયેલા આ પરીક્ષણના પ્રાથમિક તારણો પરથી જાણવા મળી રહ્યું છે કે આ મશરૂમ બ્રેસ્ટ કેન્સરને નિયંત્રિત રીતે નાબૂદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે શકે છે, જ્યારે ગાઈડે તેના માનવીય પરીક્ષણ માટે પણ સત્તાવાર મંજૂરી માંગી છે। ભુજ ખાતે છેલ્લા 25 વર્ષથી ગાઈડ કાર્યરત છે અને આ વર્ષોમાં અનેક સંશોધનો કરી કચ્છમાં નવીન પ્રયોગો કર્યા છે। છેલ્લા 5 વર્ષથી ગાઈડ દ્વારા મશરૂમ અંગે અનેક સંશોધનો કરવામાં આવ્યા છે તથા મશરૂમની નવી નવી પ્રજાતિઓ કચ્છમાં વિકસાવી છે તથા આ મશરૂમ અંગે વિદ્યાર્થીઓ, સ્થાનિક લોકો તેમજ ખેડૂતોને મશરૂમ કેવી રીતે ઉગાડવું, કેમ તેનું સંવર્ધન કરવું વગેરે બાબતે તાલીમ પણ ગાઈડ આપે છે, જેથી તેઓ આ અનેક ગુણધર્મોથી યુક્ત મશરૂમ આહારમાં લઈ શકે અને બજારમાં પણ વેચી શકે। આમ અનેક લોકોને ખરા અર્થમાં પગભર કરી આત્મનિર્ભર બનાવી રહી છે આ ગાઈડ। આ અંગે ગાઈડના ડાયરેક્ટર ડોક્ટર વી વિજયકુમાર જણાવે છે કે હિમાચલ પ્રદેશ જેવા ઠંડા પ્રદેશમાં જ ઉગતી આ કાર્ડિસેપ્સ મિલિટરીઝ નામની મશરૂમની જાત કચ્છ જેવા ગરમ અને રણ પ્રદેશમાં ઉગાડવી લગભગ અશક્ય હતી। અમારી ટીમના અથાગ પરિશ્રમ અને લગને આ અશક્ય વસ્તુને પણ શક્ય કરી બતાવ્યું છે અને અનેક ઔષધીય ગુણધર્મ ધરાવતી આ મશરૂમ ઉગાડવાનો પ્રયાસ સફળ થયો છે। ઉપરાંત બ્રેસ્ટ કેન્સર માટેના પ્રાણી પરના પરીક્ષણ માટે અમને નિર્મા યુનિવર્સિટીનો પણ પૂરો સહયોગ મળી રહ્યો છે અને તેમાં પણ પ્રાથમિક તબક્કામાં આશાસ્પદ પરિણામો જોવા મળ્યા છે। બન્ની વિસ્તારના દબાણો દૂર કરવા આદેશ, પણ હોદ્દેદારોના દબાણો દૂર થશે? બન્ની વિસ્તારમાં આવેલ દબાણો દૂર કરવા NGT આદેશ। બન્ની વિસ્તાર વિશ્વના ગાસિયા મેદાન તરીકે પ્રખ્યાત છે। બન્ની વિસ્તારમાં આવેલ દબાણો દૂર કરવા NGTનો આદેશ આવ્યો છે। આગામી 6 મહિનામાં આ દબાણો દૂર કરવાના આદેશ સાથે માલધારી સંગઠનના હોદ્દેદારોમાં ખુશી જોવા મળી રહી છે, પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે માલધારી સંગઠનના હોદ્દેદારો પોતે બન્ની વિસ્તારમાં કરેલ દબાણો દૂર થશે કે કેમ, જો કે કેમ લોકોમાં આવી ચર્ચાઓ થઈ રહી છે। હોદ્દેદારો પોતે અધિકારીઓ સાથે મળીને અને ચોમાસે લાખોની કમાણી ગેરકાયદેસર રીતે વાડામાંથી કરે છે અને માલધારીઓના મસીહા બની રહ્યા છે, તો માલધારી સંગઠનના હોદ્દેદારોને NGTના આદેશ લાગુ પડશે કે કેમ, આ એક મોટો મુદ્દો છે। બનીના ભોળા માલધારીઓને આ સંગઠન ખોટા રસ્તે દોરી રહ્યું છે, આવી ચર્ચાઓ લોકોમાં થવા લાગી છે। સ્ટોરી બાય અઝીમ થેબા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બન્ની। માંડવી મસ્કા ગામના સરપંચ દ્વારા પ્રેરણાદાયી પહેલ, કોરોનાના દર્દીઓની સેવા માટે પોતાની કારને એમ્બ્યુલન્સ બનાવી દીધી। મસ્કા એન્કરવાલા કોવિડ હોસ્પિટલ ખાતે અવિરત સેવાયજ્ઞ ચાલુ છે, ત્યારે મસ્કાના સરપંચ કીર્તિ ગોર પણ નમો સેવા કેન્દ્રના અને સ્મશાન ખાતે કોરોના દર્દીઓની અંતિમ વિધિ માટે તત્પર રહે છે। પ્રેરણાદાયી પહેલ કરતા કોરોના દર્દીઓ માટે કીર્તિ ગોરે પોતાની કારને એમ્બ્યુલન્સ બનાવી ઓક્સિજનની સુવિધા સાથે સેવામાં અર્પણ કરી દીધી છે। એન્કરવાલા હોસ્પિટલના ડોક્ટર મૃગેશ બારડ પણ પોતાની એમ્બ્યુલન્સ સેવા આપી કોરોના દર્દીઓ માટે નેક્સ્ટ ગોડની ભૂમિકા અદા કરી રહ્યા છે। પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડા અને તેમના સુપુત્ર જીગર છેડાનો કોવિડ દર્દીઓની સેવામાં મોટું યોગદાન હોવાનું સરપંચ કીર્તિ ગોરે માં ન્યૂઝને જણાવ્યું હતું।
સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી. આ જે કીર્તિભાઈ મસ્કા ગામના યુવા સરપંચ અને બ્રહ્મ સમાજનું ગૌરવ, પોતે એકવાર કોરોના પોઝિટિવ હતા અને આપણે ગભરાઈ જઈએ કોરોના પોઝિટિવ થાય ત્યારે આપણે સેવાનો કાર્ય સાઈડમાં મૂકીએ, પણ ખરેખર ધન્યવાદને પાત્ર છે કીર્તિભાઈ કે જેઓ કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર લીધી અને સ્વસ્થ થયા અને પોતાની જે અડીખમ સેવા છે એ ચાલુ છે. તમે જોઈ શકો છો એમની સાથે કીટ છે, ગાડી છે, 24 કલાક સેવામાં જ હોય છે કીર્તિભાઈ. અને હું ચોક્કસ કહી શકું ડૉક્ટર મૃગેશ બારડ અને જે કીર્તિભાઈએ જે ખરેખર સેવા કરી છે, સોશિયલ મીડિયામાં પણ એ લોકોને ઘણા અભિનંદન મળી રહ્યા છે. ઘણા અમને દર્શકો પણ ફોન કરતા કે તમે હાઇલાઇટ કરો, અને મીડિયાનો પણ ધર્મ છે કે જે વાસ્તવિકતા હોય એ દર્શકો સુધી પહોંચાડવી જોઈએ. ત્યારે હું ચોક્કસ બંને યુવાનોને અભિનંદન આપું છું. અને એક આ જે બે યુવાનો છે એ સૌ માટે પ્રેરણારૂપ છે. આજે આપણે જોઈએ છીએ ઘણા સરપંચો માંડવી તાલુકામાં કામગીરી સારી કરી રહ્યા છે, પણ હું એમ કહીશ કે જે ન કરતા હોય તે કીર્તિભાઈ પાસેથી પ્રેરણા લે અને આવી સારી કામગીરી પોતાની કરી શકે છે. જ્યારે ડૉક્ટર મૃગેશ બારડ પણ એક પ્રેરણારૂપ છે, ઘણા ડૉક્ટરો સેવા કરી રહ્યા છે. ત્યારે હું ડૉક્ટર મિત્રોને પણ કહીશ કે તમે પણ સેવા જો કરવી હોય તો એક આ પ્રેરણારૂપ છે. અહીંની જે સેવા છે એની તમે પણ અહીંયા આવી અને નોંધ લેજો. ખરેખર જે માનવ સેવા છે એ સર્વોપરી છે. ત્યારે આજે આશાપુરા ન્યૂઝની અમારી ટીમ આજે ફરી એકવાર આવી હતી અને આ એન્કરવાલા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તારાચંદભાઈ છેડા અને જીગરભાઈને પણ આપણે જેટલા અભિનંદન એટલા આપીએ એટલા ઓછા છે. તમે કોરોનામાં પોઝિટિવ દર્દીઓની સારવાર કરી અને કોઈ આવો યાદગાર જે પ્રસંગ હોય, અમને તો ઘણા ફોન આવતા કે સાહેબની તમે નોંધ લ્યો, કારણ કે આ એક કપરા સમયની અંદર ડૉક્ટર અહીંયા માંડવી તાલુકામાં સેવા આપી રહ્યા છે સંસ્થાની અંદર. ત્યારે હું સાહેબ જણાવું કે એવો કોઈ યાદગાર પ્રસંગ હોય જે તમને દર્દીના સંબંધીઓને જ્યારે પોઝિટિવ હોય ને નેગેટિવ કહેવાય યાદગાર પ્રસંગ જણાવશો. યાદગાર પ્રસંગમાં અમારી પાસે જ્યારે કોરોનાનું સંક્રમણ આપણા વિસ્તારમાં ઘણું જ વધારે હતું ત્યારે ઘણા દર્દીઓ એવા હતા કે જેને આપણે હોમ આઇસોલેશન દ્વારા ઇન્જેક્શન એન્ટીબાયોટિક્સ કે આ તે ટેલિમેડિસિન દ્વારા પણ સારવાર આપી, જેથી ખાટલાનો પણ પેલો ઉપયોગ ક્રિટિકલ પેશન્ટમાં પણ થાય અને એને પૂરેપૂરું વિડીયો કોલ દ્વારા પણ માર્ગદર્શન આપ્યું. એક કિસ્સો રાયણ ગામનો જ છે. મારી પાસે રાત્રે 9:30 આજુબાજુ એક માજી આવ્યા. હવે એમનું ઓક્સિજન લેવલ ત્યારે હતું 88-86 અરાઉન્ડમાં અને સ્કોર હતો 23. હવે જે તે ટાઈમે આપણી પાસે ઓક્સિજનના બેડ્સ બધા ફૂલ હતા ત્યારે એમને અહીંથી ભુજમાં પણ વ્યવસ્થાને થઈ ગઈ, પણ મોટી ઉંમરના હિસાબે માતાજી દ્વારા હોસ્પિટલમાં એડમિશનની ના પાડી કે ભાઈ મારે ઘરે ટ્રીટમેન્ટ કરો, એટલે ઓક્સિજનની વ્યવસ્થા કીર્તિભાઈ અને એની ટીમ અને એમના સન દ્વારા પણ કરી અને ઘરે સારવાર લીધી. 8 દિવસના કોર્સ ઇન્જેક્શનમાં દર્દીનો સેકન્ડ ટાઈમનો રિપોર્ટ કરાયો, 13 સ્કોર આવ્યો. એટલે એ એક્સલન્ટ અને એક યાદગાર પલ છે અમારા માટે. અને આજે એ જ એક પલ યાદ કરીએ તો એવું થાય કે આજે કીર્તિભાઈએ જે એમ્બ્યુલન્સ, અહીં પણ એમ્બ્યુલન્સ છે, 108ની સુવિધા સરકાર દ્વારા બહુ સારી છે, પણ ઘણીવાર કોઈક કિસ્સામાં ઇમરજન્સીમાં કે ભાઈ આપણે ડે બાય ડે કોઈક પેશન્ટમાં એમ્બ્યુલન્સને ઘણીવાર ટાઈમ લાગે કદાચ મહામારીમાં. તો અત્યારે આ ગાડીમાં એક એમ્બ્યુલન્સ જેવી સારવારની સુવિધા કરી છે, જેમાં ઓક્સિજનની બોટલ તથા પ્રાથમિક કીટ, જેમાં પ્રાઇમરી મેડિસિન્સ બધી કે તકલીફ થતી હોય તો એને કામ આવે. આજુબાજુના વિસ્તાર માટે આ એક સારું વ્યવસ્થા અને સારી સારવાર. ઘણીવાર એક આનો ઉપયોગ બીજી રીતે પણ કે અમારી એમ્બ્યુલન્સ ઘણીવાર બીજી જગ્યાએ બહારે બીઝી હોય પેશન્ટને શિફ્ટિંગમાં, ને અને કોઈ પેશન્ટનું અમને અહીંથી સિટી સ્કેન સેન્ટર, અહીંથી 1-1.5 કિલોમીટર સિટી સ્કેન સેન્ટરમાં પેશન્ટને સિટી સ્કેન કરાવવાની જો જરૂર પડે તો આ ગાડી એમાં મદદરૂપ જરૂર ને જરૂર થઈ શકે. કીર્તિભાઈ, ખાસ કરીને હું વાત કરું તો જે આપણી એન્કરવાલા જે હોસ્પિટલ છે એમાં ખાસ વાત કરીએ તો એક તમારી અને મૃગેશ બારડની કામગીરી બહુ સારી છે. આ તાલુકાની તેમજ કચ્છની પ્રજા પણ તમારી કામગીરીને બિરદાવે છે. ત્યારે આજે એક નવું સોપાન જે આપણે કહીએ, દર્દીઓને હાલાકી ન થાય, કોરોના પેશન્ટ હોય અને એમ્બ્યુલન્સની જરૂર હોય ત્યારે ખાસ જે કીટ, ઓક્સિજન કીટ સાથેની જે સેવા શરૂ કરી છે એ વિશે શું કહેશો? જો આમ તો ખાસ કરીને
એન્કરવાલા હોસ્પિટલમાં અહીંયા એમ્બ્યુલન્સની સગવડ છે અને આ વિસ્તાર માટે આખા પટ્ટી માટે ડૉક્ટર મૃગેશભાઈ ભગવાનના રૂપમાં અત્યારે સેવા આપી રહ્યા છે. તો અમે તો એમને માત્ર સહયોગી મદદરૂપની ભૂમિકાથી નિમિત્ત બનીને કામ કરીએ છીએ. અને હાલની પરિસ્થિતિમાં આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ 108 પણ ખૂબ જ વ્યસ્ત હોય છે, લોકોની પરેશાની પણ ખૂબ વધારે છે. એવી સિચ્યુએશનમાં અમારા ટીમના યુવાનોએ એક એવી મારી જ ગાડીમાં બલેનોમાં ઓક્સિજનની કીટ બેસાડી જેથી આખા આ વિસ્તારમાં ન માત્ર મસ્કા અહીંયા આજુબાજુના કોઈ પણ ગામોમાં ઇમરજન્સી જ્યારે જરૂર પડે 108નો સંપર્ક ન થાય કે વ્યસ્ત હોય ત્યારે આપણે ઝડપથી એક તો ગામડાઓમાં શેરીઓ પણ સાંકડી હોય તો નાની ગાડી આરામથી જઈ શકે અને લોકોને સગવડ ઊભી થાય એ માટે એક નાના ઓક્સિજનના બાટલા સહિતની સુવિધા સાથે ડૉક્ટર મૃગેશભાઈ બારડના માર્ગદર્શન હેઠળ અમે લોકોએ બલેનો કારને જ એમ્બ્યુલન્સમાં ફેરવી અને સેવા કરીએ છીએ. આમ તો જનરલી લગભગ ગામોમાં સરપંચ હોય કે આગેવાનોની ગાડી ઉપયોગમાં હોતી જ હોય. આ છેલ્લા 2 મહિના થયા અમે દિવસ રાત જોયા વગર મદદરૂપ થવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે ભાઈ અત્યારે કપરો સમય છે અને ભગવાને સેવાનો મોકો આપ્યો છે તો નિમિત્ત બની અને સેવા કરીએ છીએ કે લોકોને બની શકે એટલો મદદરૂપ થવાની ભાવનાથી આપણે અત્યારે જે કાર્ય કરી રહ્યા છે એમાં ડૉક્ટર મૃગેશભાઈનો સહયોગ મળ્યો અને અમે આખી એમ્બ્યુલન્સને કારને જ એમ્બ્યુલન્સમાં ફેરવી અને લોકોને તકલીફ ન પડે લોકોને ઉપયોગી થઈએ એ ભાવથી અમે કાર્ય કરી રહ્યા છીએ. હું વાત કરું તો કે અત્યાર સુધીમાં શું શું અહીંયા કામગીરી થઈ છે. છેલ્લા આપણે 2-3 મહિનાથી જે કોરોનાની મહામારી હતી અને એમાં ઘણા પેશન્ટો હાલાકીનો સામનો કરી રહ્યા હતા ત્યારે મેં જોયું કે આપણી સંસ્થા ખાલી ન માત્ર કોરોના દર્દીઓની સારવાર એની સાથે સ્મશાન ગૃહમાં પણ ઘણા આપણે કહીએ કે આપણા સગા સંબંધીઓ જ્યારે રજા લઈ જાય ત્યારે આપણે નજીક જતાં પણ ખચકાટ અનુભવીએ ડર અનુભવીએ ત્યારે એક સમયની અંદર તમારી ટીમ કેવી કામગીરી કરી અને જે આપણે કહીએ કોરોના વોરિયર્સ આપણી સાથે ડૉક્ટર સાહેબ મૃગેશભાઈ બારડ જે અહીંયાના મેડિકલ ઓફિસર છે એમની કેવી કામગીરી રહી કારણ કે આ સમયની અંદર વિકટ સમયમાં આવી કામગીરી કરવી અને કોઈ પણ જાતના ડર અનુભવ્યા વગર અમે ઘણા અમને દર્દીઓના સગા સંબંધીઓના ફોન આવતા કે ખરેખર જે સાહેબની ટીમ છે યોગેશ સાહેબની અને કીર્તિભાઈની જે કામગીરી છે એને તમે હાઇલાઇટ કરો જેથી પ્રેરણારૂપ બને. તો એ અમે ઘણીવાર કવરેજ કર્યું છે ત્યારે આજે સાહેબ પણ આપણી સાથે છે શું કહેશો? જો મેં પહેલાં જ વાત કરી કે આ વિસ્તાર માટે અને હવે તો જે આપણા સર્વ સેવા સંઘ સંચાલિત આદરણીય તારાચંદભાઈ છેડાના નેતૃત્વમાં માર્ગદર્શન હેઠળ આ જે કોવિડ સેન્ટર મસ્કા એન્કરવાલા જનરલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ચાલુ થયું છે ત્યારથી અત્યારે ડૉક્ટર મૃગેશભાઈ ન માત્ર આ વિસ્તાર કચ્છ માટે આપણે કહીએ નેક્સ્ટ ગોડની ભૂમિકા ભજવી અને અનેક લોકોના જીવને બચાવ્યા છે અને ખૂબ જ ઉમદા સ્વભાવ એમનો, ખૂબ નમ્ર સરળ વ્યક્તિ અને એટલી સજ્જન વ્યક્તિ કે જેના માટે મારા પાસે શબ્દ ઓછા પડશે, એ ભાવથી એક માનવીય વલણ સાથે જે સેવા આપી છે એ તમે મારા મુખ કરતાં પણ વધારે જે દર્દીઓના સ્નેહીજનો અને દર્દીઓ જે રિપોર્ટ આપશે ને આપને એમાં આપને વધારે આનંદ થશે કે ડૉક્ટર સાહેબે કેટલી સરસ મજાની સેવા આપી છે અને ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે. અમારા અહીંયાના ટ્રસ્ટી શ્રી જીગરભાઈ છેડા એ પણ દરરોજ અહીંયા આવી અને આખું માર્ગદર્શન આપે છે અને એમનો પણ પૂરો ફોન દ્વારા અમને સાથ સહકાર સહયોગ રહ્યો છે. અમને અહીંયા એમની ઉપસ્થિતિ પણ રહી છે ત્યારે આખો નર્સિંગ સ્ટાફ, અહીંયાનો સફાઈ સ્ટાફ, પેરામેડિકલ બધા જ લોકોએ ખૂબ સારી રીતે પોતાની ફરજ જે સાચી રીતે નિભાવી અને જેમ પોતાના ઘરમાં વડીલની સેવા કરતા હોય એ રીતે સેવા અહીં લોકોએ કરી છે ત્યારે અમને પોતાને પણ ભગવાને આવી તક આપી સેવાની ત્યારે અમે નિમિત્ત બની ને અમારી આખી ટીમ નમો સેવા કેન્દ્રના માધ્યમથી માંડવી તાલુકા યુવા ભાજપની ટીમે દરરોજ માટે બાફેલા મગનું પાણી, બાફેલા મગ, લીંબુ શરબત, ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસનું દર 1-2 દિવસે એવી રીતના મેન્યુ ચેન્જ કરી ઉકાળા સહિતની સુવિધાઓ અહીં દર્દીને અમે પૂરી પાડીએ છીએ. સાથે એના સ્નેહીજનો પણ જે અહીંયા કમ્પાઉન્ડમાં ઉપસ્થિત હોય, દવા આપવા, વસ્તુ આપવા આવ્યા હોય અને ઓપીડીમાં જે લગભગ 150-200 જેટલા ઓપીડીમાં દરરોજ મૃગેશભાઈની સારવારનો લાભ લેતા તો એમની પણ સેવા કરવાનો સદભાગ્ય અમને મોકો મળ્યો છે. એમાં નામી અનામી અનેક લોકોએ ફળ, ફ્રૂટ, અનેક વસ્તુ અમને અહીં આપી અને લોકોની સેવા ભાવના માટે એ લોકો પણ તત્પર રહ્યા છે તો એમનો પણ હું આ સ્થળેથી આભાર માનું છું.
રાધનપુર સાંતલપુર વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ બની છે, તંત્ર ધ્યાન દોરે તે જરૂરી બન્યું છે। રાધનપુર અને સાંતલપુર વિસ્તારના અનેક ગામોમાં લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે। પાણીના ટીપા ટીપા માટે લોકો તરસી રહ્યા છે। મહિલાઓ અને નાનકડી દીકરીઓ માથે માટલા લઈને પાણી માટે ભટકતી ફરતી જોવા મળી રહી છે। પશુપાલકોને પણ અબોલ પશુઓને પાણી પીવડાવવા માટે 3 કિલોમીટર જેટલી સફર ખેડવી પડે છે। જો કે આને આ પરિસ્થિતિ રહેશે તો હજુ પણ લોકોની સ્થિતિ દયનીય બની જશે। રાધનપુર અને સાંતલપુરના છેવાડા વિસ્તારના ગામડાઓમાં પાણી ના પહોંચવા પાછળ સ્થાનિક રાધનપુર પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ જવાબદાર છે, કેમ કે અધિકારીઓની રહેમ નજર હેઠળ તેઓની મિલીભગતથી પાણીની મેઇન લાઇનોમાંથી ગેરકાયદેસર અને બિન અધિકૃત રીતે પંચર કરી અને પાણીની ચોરી કરવામાં આવી રહી છે એવી સાંતલપુર લોદરા ગામના એક જાગૃત નાગરિક ઠાકોર વિક્રમભાઈ માધાભાઈએ પાણી પુરવઠા મંત્રી અને સચિવ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક પાટણ તથા વારાહી PSIને લેખિતમાં ફરિયાદ કરી છે। આ વિસ્તારની એ પ્રજા જેમણે ખોબલે ને ખોબલે મત આપી શંકરસિંહ વાઘેલા, શંકર ચૌધરી, લવેંગજી સોલંકી, અલ્પેશજી ઠાકોર, રઘુભાઈ દેસાઈ જેવા અડીખમ નેતાઓને જીતાડી ગાંધીનગર સુધી તો પહોંચાડ્યા હતા, પરંતુ તેઓની પરિસ્થિતિમાં કોઈ જ બદલાવ નથી આવ્યો અને નેતાઓ જીતી તો ગયા પરંતુ પ્રજાને આપેલા વચનો ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે। રાધનપુર અને સાંતલપુર વિસ્તાર પાટણ જિલ્લાનું નાક ગણાય છે। રણને અડીને આવેલા આ પંથકની વેદના કોણ સાંભળશે તે એક મોટો પ્રશ્ન છે। સ્ટોરી બાય ભગીરથસિંહ જાડેજા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, સાંતલપુર। આ ગામ આતેહણ ગામમાં પાણીની તકલીફ છે। ઠાકોરાની તો પૂરતી દશા, ઠાકોરાનું કઈ નહીં, પાણી ઠાકોર તો તરસે, લાઘા કરે લાઘા તરસે। આ ગામની અંદર પાણી વગર મરી ગયા હરા ઠાકોર, સંધ્યાને જલસાણ, રૌમાને જલસાણ, ઠાકોરાનો મરો સુખી જ વાત છે ભયા। આ પાણીની તકલીફ વળી આવી ગયો, ટંકર નામ દાદા ને પિયા અને આતણીમાં તકલીફ છે। કેટલા દિવસે ટંકર આવે? આજ નથી આવ્યો, કાલ આવે આવે તો આવે। શું નામ તમારું? મારું નામ કરમબેન। દિયોદર તાલુકાના સરદારપુરા ગામે ખેડૂતે પોતાની 4 વીઘા જમીનમાં ગાયો ચરાવી માનવતા દાખવી। વર્તમાન સમયમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, જેમાં બીજી તરફ જિલ્લામાં ઘાસચારાની અછત પણ સર્જાઈ રહી છે, જેમાં દિયોદર તાલુકાના સરદારપુરા ગામે એક ખેડૂતે પોતાની 4 વીઘા જમીનમાં ઉભેલ લીલો ઘાસચારો ગાય માટે ખુલ્લો મૂકી દીધો હતો, જેમાં ગાયોને ચરાવી હતી, જેમાં પશુપાલકોમાં આનંદ જોવા મળી રહ્યો હતો। એક બાજુ ઉનાળાની શરૂઆત થતાં સરહદી વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેમાં આવા સમયે સરદારપુરા ગામમાં ડોક્ટર શંકરભાઈ ચૌધરીએ પોતાની 4 વીઘા જમીનમાં ગાયોને ચરાવી હતી। સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા। ICDS શાખા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સૂચનાઓનું સંપૂર્ણપણે પાલન જોવા મળ્યું ન હતું। જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ, ICDS શાખા ભુજ કચ્છ દ્વારા રાજ્ય સરકારના પ્રોગ્રામ કિશોરીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાનું 2 દિવસીય કાર્યક્રમ હોવાથી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા આકસ્મિક મુલાકાત લેતા સૌ પ્રથમ નખત્રાણા તાલુકાના માધાપર, ત્યારબાદ અબડાસા ઘટક 2ના સણોસરા, મોથાડા 1, 2, 3, 4 અને 13, 3 આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી, જેમાં સણોસરામાં મોથાડા 1, 2, 3, 4 આંગણવાડી કેન્દ્રોમાં કાર્યક્રમની જાણકારી હોવા છતાં કાર્યક્રમ કરવામાં આવેલ ન હતું, જ્યારે 13 ગામની આંગણવાડી કાર્યકર હાજર હોવા છતાં કાર્યક્રમ કરેલ ન હતો। ઉપરાંત આંગણવાડી કેન્દ્રમાં પૂરક પોષણના જથ્થાની ચકાસણી કરી THR જથ્થો વિતરણ કર્યા વિનાનું પડી રહેલ હતું। ઉપરાંત સુખડી બનાવવા માટે ઘઉં તેલનો જથ્થો પેપર પર નીલ હોવા છતાં ભૌતિક ચકાસણી કરાતા 18,500 ગ્રામ જેટલો જથ્થો ઉપલબ્ધ હતો। આ જથ્થા બાબતે આંગણવાડી કાર્યકરને પૂછપરછ કરતા કોઈ જવાબ ઉપલબ્ધ ન હતો। મુખ્ય સેવિકા 13-1 સ્થળ પર હાજર હોતા તેમના દ્વારા પણ આંગણવાડી કેન્દ્ર નિયમિત ખોલવામાં આવતું નથી અને સમયસર સુખડી બનાવી વિતરણ કરવા બાબતે સૂચના આપવા છતાં નિયમિત પાલન થયેલ ન હતું તેવું મુખ્ય સેવિકા દ્વારા જણાવવામાં આવેલ હતું। આ મુલાકાત દરમિયાન સેજાના મુખ્ય સેવિકા સુરભીબેન ડોડિયા તેમજ રાજેશભાઈ ફફલ સાથે હાજર રહ્યા હતા। સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અબડાસા। મારું નામ ઈરા ચૌહાણ છે, હું જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કચ્છ તરીકે અહીંયા ફરજ બજાવું છું। આજે રાજ્ય સરકાર દ્વારા 25 તારીખે કિશોરીઓ માટેનું એક કાર્યક્રમનું આયોજન કરવાની સૂચના થઈ આવેલ હતી। એ સંદર્ભે આજે નલિયા તાલુકાની અમે આંગણવાડી કેન્દ્રોમાં કાર્યક્રમ માટેનું જાણ કરેલી હતી। એ સંદર્ભે આજે મેં આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી। શરૂઆતમાં મેં 9:30 કલાકે માધાપર આંગણવાડી કેન્દ્ર નખત્રાણાની મુલાકાત લીધી। ત્યાં વર્કરબેન રજામાં હતા, વેકેશનમાં હતા, એટલે હેલ્પરબેન પણ ગેરહાજર હતા અને વર્કરબેન વેકેશનમાં હોવા છતાં આંગણવાડીમાં બેઠા હતા પણ કાર્યક્રમનું આયોજન નહોતું થયું,
જે એમને સૂચના આપી કે વેકેશન થાય ત્યારે અથવા તો સુપરવાઇઝરની હાજરીમાં કાર્યક્રમ કરે. આજે મૂળ કાર્યક્રમનો હેતુ મારો નલિયા તાલુકા માટે હતો, એટલે નલિયા તાલુકાની મેં સણોસરા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી, તો ત્યાં પણ આવું જ જોવા મળ્યું કે વર્કરબેન ગેરહાજર હતા, હેલ્પરબેન હાજર હતા, પણ કોઈ કાર્યક્રમની તૈયારી કરેલ નથી. ત્યારબાદ મોથાળા ગામે ગયા તો મોથાળા ગામમાં ચારે આંગણવાડી વર્કર ભેગા થઈને બેઠા હતા, પણ કોઈ કાર્યક્રમની તૈયારી નથી કરી, તેથી ત્યાં પણ મને આંગણવાડી કેન્દ્રમાં કાર્યક્રમ જોવા ન મળ્યો. ત્યારબાદ હું એક 13 આંગણવાડી કેન્દ્રમાં ગઈ જ્યાં આંગણવાડી વર્કર હાજર હતા, પણ ત્યાં પણ કાર્યક્રમનું આયોજન કરેલું ન હતું. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર દ્વારા વાતચીત કરી તો એમના દ્વારા થોડુંક ગેરવ્યાજબી વાતો અને ગેરવર્તુણક કરેલું હતું. સાથોસાથ એમણે સ્ટોક પત્રકની અંદર એમ બતાડ્યું હતું કે એમની પાસે 3 કિલા ઘઉં છે અને ખરેખર એમની પાસે 18 કિલા અને 500 ગ્રામ ઘઉં હતા, અને તેલનો જથ્થો પણ નીલો હતો, પણ જ્યારે તેલનો જથ્થો ઉપલબ્ધ હતો એટલે ભૌતિક ચકાસણી કરતાં પણ જે વસ્તુ જોવા મળતી તે સુખડીના બાળકોને જે ખવડાવવાનું હોય છે, 3-6 વર્ષના બાળકોને ત્યાં સુખડી પણ જોવા નથી મળી. અને બેન દ્વારા કેટલીક પ્રવૃત્તિઓ જે કરવામાં આવતી હતી સરકારશ્રીના નિયમ અને સૂચના મુજબ થતી નથી, તે સંદર્ભે અમે ગામના લોકો, આગેવાનો, શિક્ષકો અને બધાની હાજરીમાં અમે ચર્ચા કરી અને બેનને કીધું કે આ બધું જે થઈ રહ્યું છે યોગ્ય નથી થઈ રહ્યું, અને એમને કારણદર્શક નોટિસ પણ આપી છે અને ખુલાસો પણ પૂછ્યો છે. એટલે બેન દ્વારા અસભ્ય વર્તન પણ કરવામાં આવ્યું છે, જેના માટે અમે એને ફરીથી નોટિસ આપી છે અને આજે CDPO શ્રીને પણ એમના સામે મુખ્ય સેવિકાની મુલાકાત દરમિયાન શું પ્રવૃત્તિ જોવા મળેલી છે અને એ સંદર્ભે એમને અભિપ્રાય સાથે જિલ્લા કક્ષાએ અહેવાલ મંગાવેલો છે. જામકંડોરણા કોવિડ કેર સેન્ટર ખાતે કેબિનેટ મંત્રીને જોઈ દર્દીઓ થયા ભાવુક. જામકંડોરણા કોવિડ સેન્ટર ખાતે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ દર્દીઓની ખબર અંતર પૂછવા મુલાકાત લીધેલ હતી. તે વેળાએ દર્દીઓ ભાવુક થઈ ગયા હતા. સારવાર લઈ રહેલા એક બહેન દ્વારા જયેશભાઈને એવું પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે જ્યારે નારી શક્તિની જરૂર પડે ત્યારે ત્યારે મને યાદ કરજો, હું આજીવન તમારી સાથે છું. આજે તમારા થકી મને નવું જીવનદાન મળ્યું છે, તેનું નિશાન હું કદી નહીં ભૂલી શકું. અને એટલું બોલતા બહેન ચોધાર આંસુએ રડી પડ્યા હતા. જોકે જયેશભાઈ રાદડિયાએ તેઓને જણાવ્યું હતું કે તમારા આશીર્વાદ એ જ અમારી સાચી તાકાત છે. સ્ટોરી બાય રશ્મિન ગાંધી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ધોરાજી. ધોરાજી RSS અસરગ્રસ્તોની વહારે ઉના તાલુકામાં રાશન કીટ વિતરણ. સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાની કુદરતી આફત દરમિયાન જૂનાગઢ જિલ્લાના ગામોમાં તારાજી અને વિનાશ થયેલ છે અને હજુ પણ ત્યાં લાઇટો રિપેરિંગ ન થવાને કારણે અંધારપટ છવાયેલ છે. આવા ગામો પૈકીના ઉના તાલુકાના ગામોમાં જરૂરિયાતવાળા પરિવારોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા રાશન કીટ તૈયાર કરી મોકલાવવામાં આવેલ છે. આ રાશન કીટ તૈયાર કરવા માટે ધોરાજી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ઘઉં એકત્રિત કરી ત્યારબાદ તેને દરી અને આશરે 6,000 કિલો લોટના પેકિંગ કરીને મોકલેલ છે. આ સેવાકીય કામમાં RSSના કાર્યકર્તાઓ તથા ધોરાજી સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકર્તાઓ મળી કુલ 70-80 કાર્યકર્તાઓએ ભગીરથ સેવાકીય કાર્યમાં સેવા આપી છે અને કામ કરેલ છે, જેમાં RSSના પ્રાંત સામાજિક સમરસતા પ્રમુખ ચંદુભાઈ ચોવટિયા, વિભાગના સેવા પ્રમુખ અમીશભાઈ હિરપરા, ગોંડલ જિલ્લા કાર્યવાહ જયેશભાઈ અગારા, જિલ્લા ધર્મ જાગરણ પ્રમુખ વિપુલભાઈ ઠુમ્મર, ધોરાજી તાલુકા કાર્યવાહ નિખિલભાઈ ભાલારા, તાલુકા સહકાર્યવાહ આશીષભાઈ વૈષ્ણવ, વિશ્વ હિન્દુ પરિષદના મનીષભાઈ સોલંકી, તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ બાગલા, કૃષ્ણ ગૌશાળા જમનાવડ રોડના કાર્યકર્તાઓ સહિત વગેરે કાર્યકર્તાઓએ આ ભગીરથ સેવાકીય પ્રવૃત્તિમાં સેવા આપેલ છે અને રાશન કીટ તૈયાર કરી મોકલાવેલ છે. સ્ટોરી બાય રશ્મિન ગાંધી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ધોરાજી. પાઇટેસ માસ્કની ડિમાન્ડ જોવા મળી રહી છે, વિદેશમાં પણ માંગ વધી છે. હાલ સિંગલ યુઝ માસ્કની પણ તેટલી જ ડિમાન્ડ છે, જે 3-લેયર માસ્ક તરીકે ઓળખાય છે, જેમાં એડિશન કરી આ જ મટીરિયલ સાથે કંપની દ્વારા સિંગલ યુઝ 4-લેયર માસ્ક અને તે પણ કિફાયતી ભાવે માર્કેટમાં મૂકવા પ્રોસેસ ચાલી રહી છે. આ ઉપરાંત બાળકો માટે વિવિધ સાઇઝ અને કલરના માસ્ક માર્કેટમાં મૂકવામાં આવ્યા છે. માસ્કના માસ્ક પ્રોડક્શન માટે પ્રોડક્શન મેનેજર ધર્મેન્દ્ર સુદાણી તેમજ માર્કેટિંગ હેડ આશીષભાઈ બુસાનો અનુભવ મદદરૂપ બની રહ્યો છે. રાજકોટ ખાસ કરીને ઓટો પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગનો હબ છે. હાલ 3 GIDC કાર્યરત છે. હાલમાં જ મુખ્યમંત્રી દ્વારા ખીરસરા ખાતે અન્ય 1 GIDC તેમજ મેડિકલ ડિવાઇસ પાર્ક મંજૂર કરવામાં આવ્યો છે, ત્યારે રાજકોટ મેડિકલ ક્ષેત્રે પણ તેમનું કૌશલ્ય દાખવી દેશ વિદેશમાં રાજકોટ અને ગુજરાતનો ડંકો વગાડશે તેમ ચોક્કસ કહી શકાય છે. સ્ટોરી બાય નિલેશ પ્રજાપતિ, સાથે વિપુલ મકવાણા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અમરેલી. અમદાવાદ વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે આગજનીની ઘટના બનવા પામી હતી.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રેડિયો મિર્ચી ટાવર પાસે ઝૂંપડાઓ આવેલા છે, જેમાં સવારે એકાએક 10-12 ઝૂંપડાઓમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગના કાળા ડિબાંગ ધુમાણા આકાશમાં ચડ્યા હતા. આ ઘટના બનતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ 10-થી વધુ કાફલા સાથે પહોંચી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે આવેલા તમામ ઝૂંપડાઓમાંથી લોકોને ખસેડી દેવામાં આવ્યા છે. આગ વધુ ભીષણ બનતા ફાયર ફાઇટરોની મદદ પણ લેવામાં આવી છે. ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલા હોવાથી આગને કાબૂમાં કરવામાં ફાયર બ્રિગેડને મુશ્કેલીઓ પડતા મકાનો પર ચડી અને ફાયર બ્રિગેડ પાણીનો મારો ચલાવી રહી છે. સ્ટોરી બાય નિલેશ પ્રજાપતિ, સાથે વિપુલ મકવાણા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અમરેલી. રાજ્યમાં વેક્સિનેશનનું મહાઅભિયાન શરૂ કરાયું. યુવાઓના રસીકરણ માટે સેશન અને લાભાર્થીઓની સંખ્યા વધારવામાં આવી. કોરોના મહામારીની બીજી લહેરમાં લોકો ભયભીત બની રહ્યા છે ત્યારે કોરોનાથી બચવા માટે માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સની સાથોસાથ હવે રસી લેવી પણ જરૂરી બની ગઈ છે. અગાઉ શરૂઆતમાં સરકારે રસી લેવા અનેક અપીલો કરી પણ લોકો વેક્સિન મુકાવવા ગયા ન હતા. જોકે બીજી લહેરની ભયાનકતાના કારણે લોકો સામે ચાલીને હવે રસી લેવા જઈ રહ્યા છે. પણ યુવા વર્ગનો ધસારો વધતા તમામને રસી આપી શકાતી નથી. કચ્છમાં 18-45 વર્ષની આયુમાં રસી લેનારા લાભાર્થીઓની સંખ્યા 10 લાખ જેટલી છે. 1 મેથી યુવાઓનું રસીકરણ શરૂ થયું છે પણ અત્યાર સુધીના 25 દિવસોમાં માંડ 25-26 હજાર યુવાઓને રસી મળી ચૂકી છે. રસીકરણ માટે સાઇટની સંખ્યા વધારવામાં આવે તેવી લોકોની માંગણી છે. જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ રસીકરણની કામગીરી બાબતે કહ્યું હતું કે જિલ્લામાં 2 ગ્રુપમાં રસી અપાય છે, જેમાં પ્રથમ ગ્રુપમાં 18-45 વર્ષની આયુના લોકોને રસી આપવામાં આવે છે, જ્યારે બીજા ગ્રુપમાં 45-59 અને 60-થી વધુ વયના લોકો અને હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કરને વેક્સિન અપાય છે. જિલ્લા પંચાયત દ્વારા વેક્સિન માટેની સાઇટ નક્કી કરવામાં આવે છે. લાભાર્થીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. વસ્તીના આધારે સાઇટ નક્કી થાય છે. ભુજ અને ગાંધીધામ જેવા શહેરી વિસ્તારોમાં વધુ સાઇટ હોય છે. બન્ની, ખાવડા જેવા ઓછી વસ્તી ધરાવતા વિસ્તારોમાં પોપ્યુલેશનના આધારે સેશન ક્રિએટ થાય છે. જે સેન્ટર પર અગાઉ લોકોની રસી લેવા ધસારો હતો ત્યાં વધુ સેશન નક્કી થાય છે. ભુજમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન પણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત કચ્છ જિલ્લામાંથી જ થઈ હતી. યુવાઓના રસીકરણમાં અગાઉ દૈનિક 1000 રસી અપાતી હતી, જોકે હવે દરરોજ 4000 લાભાર્થીને આવરી લેવાયા હોવાનું DDOએ કહ્યું હતું, જે નોંધનીય છે. કચ્છમાં 10 તાલુકા, 7 શહેરો અને 632 ગ્રામ પંચાયતો છે, ત્યારે વેક્સિન સાઇટ વધુ બનાવવામાં આવે તો મહત્તમ લોકોને રસીકરણનો લાભ મળી શકે તેમ છે. દેખીએ, મેં કુછ ચીજે આપકો હમ બતાતા હું. વેક્સિનેશન જો હૈ કચ્છ મેં અપન 2 કેટેગરી કા વેક્સિનેશન જો ચલ રહા હૈ અભી ગવર્નમેન્ટ ઓફ ગુજરાત કે ડાયરેક્શન્સ કે અનુસાર. સબસે પહેલી કેટેગરી હૈ અપની 18+ કી કેટેગરી ઓર દૂસરી કેટેગરી હૈ 45+ કી કેટેગરી. 45+ की जो कैटेगरी है उसके अंदर अपने पास 45-59 का एज ग्रुप, 60+ का एज ग्रुप, हेल्थ केयर वर्कर और फ्रंटलाइन वर्कर, ये 4 लोग इंक्लूड होते हैं. इनका जो वैक्सीन है वो सेंट्रल गवर्नमेंट से आता है. और 18+ की जो कैटेगरी है उसके अंदर अपने 18-44 तक का एज ग्रुप इंक्लूड होता है. 1 फरवरी से अपन ने 45+ का वैक्सीनेशन चालू किया था, जिसके अंदर सबसे पहले अपन ने हेल्थ केयर वर्कर्स का चालू किया था, फिर फ्रंटलाइन वर्कर्स का, फिर 60+ और 45+. आज की तारीख में कच्छ में अपन 45+ का जो वैक्सीनेशन है वो टोटल 30 जगह पर अपन आयोजित कर रहे हैं. ये जो 30 सेंटर हैं ये हमने इस तरीके से इस्टेब्लिश किए हैं कि इसके अंदर कच्छ के अलग अलग जो विस्तार हैं उन सब लोगों को हम कवर कर सकें, वो सभी एरिया अपन कवर कर सकें. 2 चीज़ों का हमने इसमें ध्यान रखा है ये 30 सेंटर डिज़ाइन करते टाइम. नंबर 1, पॉपुलेशन डेंसिटी क्या है. तो दाखिला तरीके भुज, गांधीधाम, यहाँ पर ज़्यादा पॉपुलेशन है तो कुछ सेंटर्स यहाँ पर ज़्यादा हैं. और दूसरा विस्तार, तो जैसे हमने बन्नी एरिया हो, खावड़ा एरिया हो या फिर लखपत, रापर, ये वाला एरिया हो, यहाँ तक भी अपन ने सेंटर इस्टेब्लिश किए हैं. ये जो टोटल 30 सेंटर हैं जहाँ पर अपना 45+ का वैक्सीनेशन है, इसके अंदर 2 तरीके की डोज दी जाती है. नंबर 1 फर्स्ट डोज, नंबर 2 सेकेंड डोज. उसका अपन ने एक रेशियो इस्टेब्लिश कर रखा है डिपेंडिंग अपॉन उस सेंटर के ऊपर इससे पहले कितना वैक्सीनेशन हुआ है. तो फॉर एग्जांपल अगर अपना कोई एक सेंटर है जहां पर पहले भी बहुत ज़्यादा वैक्सीनेशन नहीं हुआ है तो वहां पर हम सेकंड डोज का रेशियो थोड़ा कम रखते हैं, बिकॉज उतनी डिमांड वहां पर कम हो सकती है. ये जो 30 सेशंस अपने हैं 45+ की कैटेगरी के लिए, इसमें हमने कुछ मोबाइल सेशंस भी रखे हैं. मोबाइल सेशन का काम क्या होगा कि जहां से भी डिमांड किसी एक पर्टिकुलर दिन आती है और वो पर्टिकुलर एरिया
हमें कमिट कर पाता है कि 50-60% वहाँ पर हो पाएंगे, तो हमारी टीम वहाँ डोर स्टेप पर जाकर उनको वैक्सीनेशन प्रोवाइड करवा सकती है। यह है 45 प्लस की कैटेगरी के लिए। 18 प्लस की कैटेगरी का जो अपना वैक्सीनेशन है वो गवर्नमेंट ऑफ गुजरात की गाइडलाइंस के अकॉर्डिंग हो रहा है। कल तक अपने पास 10 साइट्स होती थी, कल रात को गवर्नमेंट का इंस्ट्रक्शन आया कि 10 से बढ़ाकर अपने को 20 साइट करना है। तो हमने ये देखा कि ये जो 10 साइट हैं इसमें डेली का हमारा लगभग हर साइट का 150 का टारगेट होता था पहले, और एक दिन से बढ़ाकर वो 200 का किया था। वो टारगेट के अगेंस्ट हमने चेक किया कि कहाँ पर सबसे ज़्यादा लोग नहीं आ रहे हैं। सो फॉर एग्जांपल इसमें जो हमने डेटा निकाला उस हिसाब से गवर्नमेंट ने जो बोला कि 10 एक्स्ट्रा साइट्स आपको क्रिएट करना है, तो वो 10 एक्स्ट्रा में से हमने 2 भुज, 2 गांधीधाम, 2 अंजार, 1 मांडवी, मुंद्रा, नखत्राणा और भचाऊ, इस तरीके से हमने 10 एक्स्ट्रा साइट इस्टेब्लिश किया है। हर साइट के ऊपर डेली का हमारा 200 का फिगर रहता है टारगेट का, तो उस हिसाब से 20 साइट्स इंटू 200 का फिगर बराबर 4000 अपन 18 प्लस में टारगेट कर रहे हैं, और लगभग यही फिगर जो है अपन 45 प्लस के अंदर टारगेट कर रहे हैं। इस तरीके से अपना पूरा वैक्सीनेशन का जो प्रोग्राम है वो चल रहा है। तो जो ये हवे क्राइम फाइल દિશામાં રાજકીય દબાણ હેઠળ મિલકત સીલ કરવાના મામલે ચીફ ઓફિસર સહિત 5 કર્મચારીઓ સામે કોર્ટમાં ફરિયાદ નોંધાઈ। દિશામાં અનેક વિસ્તારોમાં કેટલાક બિલ્ડરો દ્વારા પાલિકાની મંજૂરી વિના અનેક કોમ્પ્લેક્સો બની ગયા છે, તેમ છતાં પણ તેમની સામે પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરાતી નથી, ત્યારે પાલિકાના મહિલા સદસ્યના પિતાએ એક અરજીના આધારે રાજકીય દબાણ હેઠળ આવીને હરકપદુડા બનેલા ચીફ ઓફિસરે પાલિકાની ટીમ સાથે એક ખેડૂતના ગોડાઉનને સીલ કરતા ચકચાર મચી ગઈ છે। જો કે આ મામલે ખેડૂતની મિલકત ખોટી રીતે સીલ કરાતા ખેડૂતે ચીફ ઓફિસર સહિત 5 કર્મચારીઓ સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે। આ બનાવની વિગત એવી છે કે ડીસાના 3 હનુમાન રોડ પર રહેતા ખેડૂત અજયભાઈ ગેલોતનું ગોડાઉન આવેલું છે। આ ગોડાઉનમાં તેઓ ખેતીના પાકો જેવા કે ડુંગળી, બટાકા અને ઘઉં, બાજરી જેવા પાકો રાખે છે, ત્યારે પાલિકાના મહિલા સદસ્ય મોસમબેન સાંખલાના પિતા કિશોરભાઈ સાંખલાએ આ મામલે નગરપાલિકામાં અરજી કરી હતી અને ચીફ ઓફિસરે પણ રાજકીય દબાણ હેઠળ આવી ખેડૂતને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર ખેડૂતને ગોડાઉનવાળી મિલકત સીલ કરાતા આ મામલાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી। જો કે આ મામલે ન્યાય મેળવવા માટે ખેડૂતે આખરે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને રાજકીય દબાણ હેઠળ આવીને મિલકત સીલ કરનાર ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી અને પાલિકાના 5 કર્મચારીઓ સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે। સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા। 33 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપી પાડતી બનાસકાંઠા LCB ટીમ। IGP બોર્ડર રેન્જ ભુજ JR મોથલિયા તથા SP બનાસકાંઠા પાલનપુર તરુણ દુગ્ગલનાઓએ હાલમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા અંગે સૂચના કરેલ હોય, તેમજ HP પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા RG દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર LCB બનાસકાંઠાનાઓ માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભૂરાજી તથા પોલીસ કોન્સ્ટેબલ અમરસિંહ તથા દશરથભાઈની ટીમે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દિયોદર પોલીસ સ્ટેશન 40/1988 IPC કલમ 366 મુજબના ગુનાનો નાસ્તો ફરતો આરોપી કરસન ઉર્ફે રામાભાઈ કાળાજી કોડી ઠાકોર મૂળ રહે ભાણખોર તાલુકો વાવ, તે ગુનો બનેલ તે વખતે રહે મોજરૂ જૂના તારુકો દિયોદર, જે હાલ રહે બાલવા તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર વાળો ગાંધીનગરમાં રહેતો હોવાની બાતમીના આધારે સદરે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી દિયોદર પોલીસ સ્ટેશને સોંપેલ છે। સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા। આ હતા અત્યાર સુધીના સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।